હેલો એવરીવન. સો વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે આપણે થર્ડ યુનિટમાં ફર્સ્ટ હાફ લેક્ચર પૂરો કર્યો, એટલે કે અડધું મેં યુનિટ પૂરું કર્યું. હવે આપણે સેકન્ડ હાફ કરવાના છીએ. આ બંને હાફ યુનિટ થ્રીના તમે કરી લેશો તો તમને યુનિટ થ્રી અને એમાં જેટલા પણ ક્વેશ્ચન આવતા હોય એ બધા આવરી લીધા છે, એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. આજનો પણ જે લેક્ચર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એમાં પણ આઈએમપીએસ જેટલા છે એ આજે હું કરાવી દેવાનો છું. તો આઈએમપી ક્વેશ્ચન માં આપણે પોટેન્શિયોમીટર સુધી આજે ભણશું. પોટેન્શિયોમીટરમાં સુધીના જેટલા પણ ક્વેશ્ચન આવતા હોય ઓકે, સો લિંક મોકલી દીધી. ચલો ઓકે. હલો હલો, ચલો શરૂ કરી દઈએ. રેડી? તો યુનિટ થ્રીમાં આપણે કમ્પ્લીટ કર્યું છેલ્લે શ્રેણી સમાંતર અવરોધ, એના દાખલા આપણે કર્યા. એમાંથી મોસ્ટલી બે એક્ઝામ્પલ પૂછાઈ શકે. હવે પછી શ્રેણી અને સમાંતરનું કોમ્બિનેશનવાળા પણ દાખલા પૂછાય છે. શ્રેણી અને સમાંતરના ત્રીજા ત્રણ માર્કમાં ચાર માર્કમાં પૂછાઈ જાય, તો એ પણ આપણે કરશું અત્યારે. ઓકે ચલો, ચલો. સો યુનિટ યુનિટ નંબર થ્રી લેક્ચર, એટલે કે શોર્ટ લેક્ચર, શોર્ટ વન શોર્ટ લેક્ચર ટુ. ઓકે, જેમાં આપણે આ યુનિટ આજે કમ્પ્લીટ કરી દઈશું. જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન આવતા હોય એ આપણે આજે ડિસ્કસ કરશું. તો ચલો આપણે કરીએ. જો શ્રેણી અને સમાંતરના કોમ્બિનેશનવાળા દાખલા પૂછાતા હોય છે, જેમાં એક દાખલો આપણે કરીએ. ચલો જો એક એક્ઝામ્પલ છે કે એક અવરોધ ત્રણ ઓહ્મનો જોડેલો છે અહીંયા, બરોબર છે. પછી અહીંથી એક બીજો ત્રણ ઓહ્મનો અવરોધ અહીંયા જોડેલો છે. આ બંનેની વચ્ચે આ ત્રણ ઓહ્મ આ એ છે અને આ બી છે, આ બંનેની વચ્ચે એક વિદ્યુત સ્થિતિમાન જોડેલું છે, એટલે કે વોલ્ટેજ આપેલા છે અહીંયા, બરોબર. અહીંયા એફ બિંદુ આવી ગયો છે. અહીંથી 6 ઓહ્મનો અવરોધ અહીંયા સુધી જોડેલો છે. પછી આગળ જતા પાછો 3 ઓહ્મનો અવરોધ જોડેલો છે. પછી અહીંયા 6 ઓહ્મનો અવરોધ જોડેલો છે. પછી આગળ 3 ઓહ્મનો અવરોધ જોડેલો છે. પછી અહીંયા 6 ઓહ્મનો અવરોધ જોડેલો છે. આગળ 3 ઓહ્મનો, એટલે કે આ જે છે 3 ઓહ્મ અહીંયા 6 ઓહ્મ. ઓકે, 6 ઓહ્મ. પછી અહીંયા પણ 3 ઓહ્મ. પછી જ્યાં જ્યાં બહારની સાઈડ હતું એ બધી જગ્યાએ શું છે? 3 ઓહ્મનો અવરોધ છે. રેડી? આટલી આવી આપણી ફિગર આપેલી છે. 6 ઓહ્મ 6 ઓહ્મ, 3 3 3 3 3. ઓકે, આ રીતનો ક્વેશ્ચન છે. ચલો આમાં છે ને તમારે શોધવાનું છે પરિણામી અવરોધ. તમને આ ફિગર જોઈને તમને અઘરો લાગે, અને મેં તમને કેપેસિટરનો દાખલા કરાવ્યા કેપેસિટરના બીજા યુનિટમાં, અને આમાં રિવિઝન બાકી છે બીજા યુનિટનું. એ બીજા યુનિટના રિવિઝનમાં પણ આવો જ એક એક્ઝામ્પલ આવશે કેપેસિટર વાળો, જ્યાં અવરોધની જગ્યાએ કેપેસિટર આવશે. ઓકે, તો શું કરવાનું? અહીંથી પાછળથી સ્ટાર્ટ કરવાનું. જો આ નીટનો કે બીજા કોઈ ક્વેશ્ચન નથી, આ એક બોર્ડનો જ ક્વેશ્ચન છે, બરોબર છે. આવા ક્વેશ્ચન પૂછાય છે ઘણા બધા
અવરોધ જોડેલા હોય, પરંતુ વિદ્યાર્થી છે ને એ મૂંઝાઈ જાય, આ અઘરું છે, અઘરું છે જ નહીં, જો હમણાં કરીશ ને એટલે સાવ સહેલું લાગશે. ત્રણ અને ત્રણ આ કેમાં લાગે છે, શ્રેણીમાં લાગે છે, શ્રેણીમાં લાગે તો એને શું કરી નાખવાનું, ત્રણ ને ત્રણ છ, બરોબર છે. જો આ ઈ પાર્ટ જ દોરું છું, જો નામ આપી દઉં ભલે એફ, જો અહીંયા એ બી છે, અહીંયા સી છે, આ ડી છે, બરોબર છે. હું એ થી સી વચ્ચેનું જે વસ્તુ છે એની વાત કરું છું, ને એ થી સી વચ્ચે ત્રણ ઓમ ને ત્રણ ઓમ શ્રેણીમાં છે તો શું થઈ જશે, છ ઓમ. આ આપણું થઈ ગયું છ ઓમ, બરોબર છે. આ છ ઓમ સાથે બીજો એ અને સી છે એની આગળ છે, અહીંયા આ ત્રણ ને ત્રણ છ કરી નાખ્યું પછી અહીંયા એ સી માં તો છ છે ને હજી, એ બંને કેમાં થઈ જશે, સમાંતરમાં થઈ જાય ને. તો આનું શું કરી નાખવાનું, સમાંતરમાં શું કરવાનું, વન ઓપન છ વત્તા વન ઓપન છ, તો શું થાય, છ વત્તા છ ના છેદમાં છત્રીસ, બાર ના છેદમાં છત્રીસ, કેટલા થાય, બાર તેરી, એટલે કે શું થશે, વન બાય થ્રી. આ વન બાય થ્રી કોના બરાબર મળ્યું, વન ઓપન આર ઈ બરાબર. તું અહીંયા આવી આવ ને, હા હા અહીંયા આવી આવ, આની ઉપર ટપી જશે, આને ખુરશીને કેમ લઈશ, અથવા તો અહીંયા, હા ત્યાં બે છે, બરાબર. આ આપણને વન ઓપન આર ઈ બરાબર મળ્યું, કેના બરાબર, વન ઓપન આર ઈ બરાબર, એટલે કે આર ઈ બરાબર શું થશે, ત્રણ ઓમ થશે, થશે ને. હવે દેખાય છે કે રિફ્લેક્શન, ઓકે. આ ત્રણ ઓમ મળ્યું એટલે કે જે આ બંને મેં લીધા હતા અને આ જે છ છ છે, આ બંને શ્રેણી અને આ છ, બંનેનું પરિણામ શું મળ્યું, ત્રણ ઓમ, બરોબર છે. તો મારે આની જગ્યાએ શું લખવું પડે, આખા ત્રણ એ ત્રણ ઓમ લખવાનું, ત્રણ ઓમ, બરોબર છે. એ ત્રણ ઓમ ને પછી જો પાછું એક આવે છે ત્રણ ઓમ, એ ત્રણ ત્રણ ઓમ શું થઈ જાય, શ્રેણીમાં થાય કે નહીં, એટલે કે એ થી ડી જો, એ થી ડી જો, એટલે કે એ થી સી માં ત્રણ ઓમ નો છે, બરોબર છે. પછી ડી એ સી થી ડી માં ત્રણ ઓમ નો છે ને, એ થી સી અને એ થી ડી, આ ત્રણ ઓમ આગળ વધતા જઈએ જો. હવે આ પાછું કેમાં થઈ ગયું, શ્રેણીમાં છે, શ્રેણીમાં થઈ ગયું. ત્રણ ત્રણ ને ત્રણ શું થાય, છ, બરોબર છે. આ ત્રણ ને ત્રણ આપણે છ કરી નાખશું, એટલે આનું પેરેલલ આપણને આની આની શ્રેણી શ્રેણીમાં થવાથી છ મળ્યું. ઈ આની સાથે કેમાં સમાંતરમાં થશે, કેમ કે આગળ એ તે એ ને ડી વચ્ચે છ ઓમ નો છે, તો છ ને છ પાછા સમાંતરમાં આવ્યા, એ સમાંતરનું શું થઈ જશે, પાછું ત્રણ ઓમ. આનું પેરેલલ આ સમાંતર થશે એટલે શું મળશે, ત્રણ ઓમ. હવે ડાયરેક્ટ લખું છું, આપણે ટાઈમ નથી એટલે, બરોબર છે. તો હવે આ આ વસ્તુનો શું જવાબ આવ્યો, ત્રણ ઓમ આવ્યો ને, આગળનો પણ આ ગયો, આખાનો વેલ્યુ અને આવી ત્રણ ઓમ આવી. હવે એ ત્રણ ઓમ આની સાથે પણ ત્રણ ઓમ થશે, એટલે કે ડી ને એફ વચ્ચે પણ ત્રણ ઓમ છે, એની સાથે પણ શું થયું, શ્રેણીમાં, એ શ્રેણીમાં છે, ત્રણ ને ત્રણ છ, એ છ આની સાથે પેરેલમાં થશે, કોની વચ્ચે, એ ને એફ વચ્ચે. કોઈ ક્વેશ્ચન હોય તો કે પૂછજો, બરોબર. ત્રણ ને ત્રણ પાછા છ માં, છ ને છ પાછા પેરેલમાં થશે, તો એ કેમ થશે, એનો જવાબ શું આવશે, ત્રણ ત્રણ, એ ત્રણ ને ત્રણ પાછા શ્રેણીમાં તો શું થશે, છ થશે ને, છ. એટલે આ એક્ઝામ્પલ બહુ જ સહેલો છે, બરોબર. તો છેલ્લે જવાબ શું આવશે, છેલ્લે જવાબ શું આવશે, આ ત્રણ ને ત્રણ છ, બરોબર, છ ને છ પેરેલલમાં તો શું આવે, ત્રણ. આ ત્રણ ને ત્રણ શ્રેણીમાં, ત્રણ ને ત્રણ છ, છ ને ત્રણ પછી છેલ્લે શું આવશે, પેરેલલમાં કે સિરીઝમાં આવશે, પેરેલલમાં આવે ને, તો પેરેલલમાં આવે તો બંનેનું શું કરવું પડે, વન ના છેદમાં છ વત્તા વન ઓપન થ્રી, વન ઓપન આર ઈ બરાબર વન ઓપન છ વત્તા વન ઓપન થ્રી, તો શું થાય, ત્રણ વત્તા છ ના છેદમાં અઢાર, તો નવ ના છેદમાં અઢાર, તો શું આવે, એક ના છેદમાં બે. આ તમારો જુઓ, એટલે કે આર ઈ બરાબર શું થશે, આ તો એક ના છેદમાં બે મળ્યું, આર ઈ બરાબર બે મળશે ને, વન ઓપન આર ઈ બરાબર આપણે વન ઓપન ટુ મળ્યું, તો આર ઈ બરાબર શું મળ્યું, ટુ. આ આપણો છેલ્લો જવાબ, બે ઓમ નો પરિણામી અવરોધ મળશે.
બરોબર છે? તો આવી મોટી મોટી ફિગર જોઈને અદ્ભુત બીને જ જવાનું, પાછળથી શરૂ કરવાનું, અને શ્રેણી સમાંતર શ્રેણી સમાંતર સાવ સેલો છે દાખલો. બરોબર છે? આવા એક્ઝામ્પલ પૂછાશે એટલે મેં એક કરાવી દીધો. ચાલો આગળ વધીએ. હવે ચલો એક વિસ્ટન બ્રિજ વિશે ભણીએ આપણે. શું છે વિસ્ટન બ્રિજ? વિસ્ટન બ્રિજ, વિસ્ટન બ્રિજ ના પણ દાખલા પૂછાય છે. બરોબર છે? વિસ્ટન બ્રિજ શું કે છે? જો એનો પોટેન્શિયોમીટર મીટર બ્રિજ માં પણ આનો ઉપયોગ થશે. મીટર બ્રિજ ભણશો ને છેલ્લે, એમાં પણ આનો ઉપયોગ થશે હોય ને, એટલે જ તે આપણે વિસ્ટન બ્રિજ કરી લઈએ. આપણે આ પી ક્યુ આર અને એસ, આ ક્યુ છે આ એસ છે, પી ક્યુ આર એસ. અહીંયા એક વધારાનો અવરોધ હોય, અહીંયા નંબર આપણે એ બી સી અને ડી, અને છેડો કોની વચ્ચે હોય? એ અને સી વચ્ચે હોય ને, આવું હોય, વોલ્ટેજ આપેલા હોય. આ આપણો વિસ્ટર્ન બ્રિજ થઈ ગયો. વિસ્ટર્ન બ્રિજ ની કન્ડિશન શું છે? જ્યારે પી એન ઓપોન આર બરાબર ક્યુ ઓપોન એસ થાય. શું? પી ઓપોન આર બરાબર ક્યુ ઓપોન એસ થાય તો વચ્ચેનો જે અવરોધ હોય ને એને શું કરી નાખવાનું? નિગ્લેક્ટ કરી નાખવાનું. એટલે કે જે આ બી ડી જે છે, બી ડી માંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, આઈબીડી બરાબર ઝીરો, એટલે એને અવરોધ લેવાનો નહીં. બરોબર છે? બેલેન્સ સર્કિટ થઈ જાય તો, બેલેન્સ સર્કિટ થઈ જાય તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. બરોબર છે? તો આના ઉપરથી આપણે એક્ઝામ્પલ કરવાના થશે. આની તારવણી પૂછાતી નથી. બરોબર છે? આના અવરોધ ના દાખલા પૂછાય છે, આના ઉપરના એક્ઝામ્પલ પૂછાય છે. જો સાવ સેલો એક એક્ઝામ્પલ કહું તો, જો તમને છે ને ખાલી એમને કહી દીધું આ વિસ્ટર્ન બ્રિજ છે, તમને ખ્યાલ આવવો જોઈએ કે આ વિસ્ટર્ન બ્રિજ છે, આ ત્રણ ઓહ્મનો અવરોધ છે. બરોબર છે? આપી દીધું હોય પહેલેથી વિસ્ટર્ન બ્રિજ છે એમ કહી દીધું હોય તો વેલ એન્ડ ગુડ. આ ત્રણ ઓહ્મ પછી શું છે? પાંચ ઓહ્મ. બરોબર? અહીંયા શું છે? પાંચ ઓહ્મ અહીંયા એક બિંદુથી જોડવામાં આવે છે. ઓકે? પછી આ ત્રણ બે અહીંથી એક બિંદુ જાય છે, અહીંથી એક તાર જાય છે, અહીંયા છ ઓહ્મનો અવરોધ છોડેલો છે, અહીંયા પાછો ચાર ઓહ્મનો છે. આ શું છે? છ ઓહ્મનો. આ અહીંયા બિંદુ જોડેલું છે તો એ ને બી વચ્ચેનો ટોટલ અવરોધ પૂછેલો છે, કુલ અવરોધ શોધો. આવું છે. હવે જો આને વિસ્ટર્ન બ્રિજમાં ફેરવવાનું, ફેરવવું પડે, જો ફેરી શકાય. જો આ જે છે, જો અહીંયા આપણે એ હોય, આ એ વોલ્ટેજ હોય તો અહીંયા એ થાય, જો અહીંયા બી હોય તો અહીંયા બી થાય. થાય? હવે જો આ વચ્ચે કંઈક બિંદુ આવી જાય છે, એટલે કે અવરોધ આવી જાય, અવરોધ આવે ને તો વચ્ચે આ એ અહીંયા ન લખી શકાય, તો એને નામ આપી દઉં હું એક્સ. પછી અહીંયા હું નામ આપી દઉં, અહીંયા પણ અવરોધ વચ્ચે આવી જાય, એને નામ આપી દઉં વાય, એક્સ અને વાય. બરોબર? હવે આને વિસ્ટર્ન બ્રિજમાં ફેરવવાનું, વિસ્ટર્ન બ્રિજમાં ફેરવવાનું, તો હું એને ફેરવતા શીખવાડું. જો અને આપણે વિસ્ટર્ન બ્રિજમાં ફેરવીએ, જો આ બે ને ત્રણ, બે ને ત્રણ એ એક્સ અને એ, આ એ બિંદુ છે, એ ને એક્સ વચ્ચે કયો અવરોધ છે? એક અવરોધ છે. પેલા જો હું અહીંયા દોરી નાખું આ એ અને આ બી, આ એ ને બી કરી નાખ્યો. બરોબર છે? એ ને એક્સ, એક્સ અહીંયા ઉપર દોરી નાખું, અહીંયા એક્સ, અને નીચે હું કરી નાખું વાય. બરોબર છે? અને એક્સ, એ ને એક્સ વચ્ચે જો એક અવરોધ છે, કેટલા ઓહ્મનો છે? ત્રણ દોરી નાખ્યો મેં, ત્રણ. બરોબર છે? પછી મેં વાય અને બી વચ્ચે જોયું તો વાય અને બી વચ્ચે પણ છે, એ ચાર ઓહ્મનો છે ને, મેં ચાર ઓહ્મનો દોરી નાખ્યો. ઓકે? હવે એ ને વાય વચ્ચે છે કઈ? જો છે ને બે ઓહ્મનો, આ અહીંથી જાય અને આ વાય, એ ને વાય વચ્ચે આ શું છે? બે ઓહ્મનો. ઓકે?
પછી x અને b વચ્ચેનો જો આ x અને આ b 6 ઓહ્મનો 6 ઓહ્મનો છે અને x અને y વચ્ચે પણ એક અવરોધ છે કેટલો છે 5 ઓહ્મનો આવડી ગયું દોરતા આને મેં વિસ્ટન બ્રિજ માં જોડી દીધું હવે અહીંયા છે ને વોલ્ટેજ આપેલા હોય બરાબર છે અત્યારે આપણે ખાલી અવરોધ શોધવાનો છે પરિણામી અવરોધ હવે મેં તમને કીધું જ્યારે આ જે બે બાજુ છે એટલે કે p / r એટલે અહીંયા શું થાય 3 ના છેદ માં 2 થાય ને p / r એટલે 3 ના છેદ માં 2 3 ના છેદ માં 2 બરાબર 6 ના છેદ માં 4 થવું જોઈએ થાય છે થાય ને 3 2 6 2 2 4 થઈ જાય ને તો આ વિસ્ટન બ્રિજ બેલેન્સ છે એમ કહેવાય કહેવાય ને તો જો આ વિસ્ટન બ્રિજ બેલેન્સ હોય તો આને શું કરી નાખવાનું નેગ્લેક્ટ કરી નાખવાનું આને કેન્સલ કરી દેવાનું બરોબર હવે એને જો કેન્સલ કરી દઈએ તો હવે આપણે જે સર્કિટ બનશે જો એની આકૃતિ દોરીએ પાછળ દોરી નાખે કે અહીંથી આ સમજાઈ જશે દોરીએ ચાલો ઉપર શું હતું હે અહીંયા કેટલા ઓહ્મનો 3 ઓહ્મનો હતો ને 3 ઓહ્મ પછી 6 ઓહ્મ ને 4 2 3 6 4 2 3 6 4 અહીંયા 2 અહીંયા 6 અને અહીંયા 4 6 ને 4 હવે જો આ 3 અને 6 કેમાં થાય શ્રેણીમાં થાય થાય કે નહીં આ શ્રેણીમાં નીચેના બે શ્રેણીમાં થાય ને ઉપરના બંને અને નીચેના બંને બંને શ્રેણીમાં તો 3 ને 6 9 થઈ જાય ઉપર તો આનું પેરેલલ મળશે અહીંયા 9 ઓહ્મ અને નીચે કેટલું મળશે 6 ઓહ્મ મળશે આ 6 ઓહ્મ ને ઉપર 9 ઓહ્મ ઓકે હવે આ બંને કેમાં થયા સમાંતરમાં તો સમાંતરમાં થાય તો શું કરવાનું 1/r બરાબર હવે જો આનું શોર્ટ ટ્રિક જ વાપરવાની કે આપણે જો એને 1/1 કરે તો 6 × 9 / 6 + 9 થશે થશે ને તો આ 15 થાય 15 તો જવાબ શું આવશે 18/5 18/5 આની સાદુરૂપ આપજો એટલે આ આવશે વેલ્યુ બરોબર છે શું આવશે 18/5 આ તમારો આન્સર તો આ રીતના ક્વેશ્ચન કરવાના છે સાવ સેલા છે વિસ્ટન બ્રિજ ના તો તમને ઘણા એક્ઝામ્પલ પૂછાશે વિસ્ટન બ્રિજ ના તો આ રીતના એક્ઝામ્પલ કરજો ઓકે ચલો એક કરાયો છે વિસ્ટન બ્રિજ નો આવા ઘણા એક્ઝામ્પલ હોઈ શકે જે તમારે એક્ઝામ માં આવશે આગળ વધી હવે હવે આપણે વાત કરીએ વિદ્યુત કોષ વિશે વિદ્યુત કોષ હવે જો બધી જ પરિપથને વિદ્યુત ઊર્જા આપવામાં કામ કરે છે કોણ વિદ્યુત કોષ જે આપણે નીચે દોરીએ ને લો વિદ્યુત કોષ છે ને એ બેટરીનું પહેલું વર્ઝન છે ઘણા બધા કોષ છોડી દીએ એટલે શું થઈ જાય બેટરી થઈ જાય એ તમારે ધોરણ કેટલા છઠ્ઠા ધોરણમાં આવતું આ કે વિદ્યુત કોષને ઘણા બધા કોષને છોડવાથી બેટરી બને છે ને એવું બધું એવી આકૃતિ દોરવામાં આવતી બરોબર આની અંદર શું હોય વિદ્યુત કોષમાં આ વિદ્યુત કોષનો એક આંતરિક અવરોધ હોય શું હોય આંતરિક અવરોધ એને હું સ્મોલ r કહીશ આંતરિક અવરોધ બધી જગ્યાએ હું આંતરિક અવરોધ દોરીશ બરોબર છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોમીટર એટલે કે આ પોટેન્શિયમ આ જે છે વિદ્યુત કોષ એને એક રસાયણ વડે પણ બનાવવામાં આવે છે એટલે કે આપણે કેમિકલ હોય એક જાતનું બરોબર જે તમારે કેમેસ્ટ્રીમાં આવતું એક આવતું દેશે હજી તે અહીંયા હે હા એક બાજુ ધન અને એક બાજુ ઋણ આયન જોડેલા હોય આ બધા ઋણ ઋણ હોય અહીંયા ધન 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 હોય બરોબર છે તો આની આને કારણે છે ને અહીંયા શું થાય ઊર્જાનો સ્ટોર થાય V પ્લસ અને અહીંયા V માઇનસ અહીંયા ઊર્જાનો સ્ટોર થાય બરોબર તો આ બધું લખવાનું થશે જે તમારે આવડે છે આમાં આપણે ટાઈમ બગાડતા નથી બરોબર છે આપણે જે મહત્વનું છે એના ઉપર કાર્ય કરીએ
ચલો હવે તમને શું પૂછાય છે જો તમારે કોઈ વિદ્યુત કોષ આપેલો હોય એની સાથે એક આંતરિક અવરોધ જોડવામાં આવે સ્મોલ આર આ એનો આંતરિક અવરોધ છે કોઈ પણ બેટરી હોય કોષ હોય એનો આંતરિક અવરોધ હોય બરોબર છે તો આના કારણે જે વોલ્ટેજ મળે એ શોધવાનો થાય હું વોલ્ટેજ શોધવાનો થાય એ વોલ્ટેજ કેવો મળે હવે જો અહીંથી હું જાતો બહાર થી મે વોલ્ટેજ કાક આપેલા છે બરોબર છે અહીંથી મે બહાર થી કાક આપેલા છે વોલ્ટેજ એટલે કાક વિદ્યુત પ્રવાહ અહીંથી જતા હોય આ આંતરિક અવરોધ આ આંતરિક કોષ અને આ બાહ્ય કોષ અહીંથી જાય છે વિદ્યુત પ્રવાહ આમ જાય છે અહીંથી આમ અહીંથી જ નીકળે નામ જાય છે બરોબર છે હવે સામો અવરોધ આવે તો શું થાય સામો અવરોધ આવે તો માઇનસ આયર આવે નેગેટિવ આવે ને અવરોધ સામો આવે તો શું થાય નેગેટિવ થાય પહેલા અહીંયા જોઈએ VB અહીંયા આ B ને બિંદુએ વોલ્ટેજ કેવો આવશે પોઝિટિવ આવશે ત્યાંથી શરૂઆત કરીએ છીએ VB માઇનસ અવરોધ વચ્ચે આવ્યો એટલે માઇનસ IR પછી અહીંયા જોઈએ કોષમાં જોઈએ તો માઇનસ થી પ્લસ જાય છે કોષમાં E માં માઇનસ થી પ્લસ માં જાય છે તો શું આવશે પોઝિટિવ આવશે પ્લસ E પછી અહીંયા જુઓ પછી A આવે છે A પાસે શું વોલ્ટેજ આવે એ વોલ્ટેજ કોના બરાબર હોય આ બધાના ટોટલ બરાબર હોય બરાબર VA તમે વોલ્ટેજ લૂપ રૂલ જોયો હશે વોલ્ટેજ લૂપ રૂલ શું કહે છે કિર્ચોફનો કે સમેશન ઓફ V સમેશન ઓફ વોલ્ટેજ બરાબર 0 થવો જોઈએ આખી લૂપ તમે ચલાવો ને આખી લૂપ ચલાવો એમાં ટોટલ કેવું થયે જોઈએ 0 થવું જોઈએ તો આ VA ને આ બાજુ લઈ લો VA જો આટલી વેલ્યુ બરાબર VA હોય VA ને આ બાજુ લઈ લો તો બાદબાકી થાય તો વેલ્યુ શું થઈ જાય 0 થઈ જાય ને બરોબર છે કહેવાનો અર્થ એ કે અહીંયા જે વોલ્ટેજ હોય અહીંથી પસાર થાય એટલા જ વોલ્ટેજ અહીંયા હોય આ બંનેનો વોલ્ટેજનો તફાવત સેમ હોય તો જ તે પછી 0 થાય તફાવત બરોબર છે વોલ્ટેજના લૂપના નિયમ પ્રમાણે તો હવે આમાં કરતા બનાવવું આ VB ને આ બાજુ જવા દો V E IR થઈ જાય બરાબર VA VB કયો તો વોલ્ટેજ બરાબર શું થયું VA VB આ બેટરી જે આપેલી છે બહારથી એના બરાબર થાય અહીંથી નીકળે છે ને અહીંયા B VB હશે ને અહીંયા VA હશે ઈ જ અહીંયા વોલ્ટેજ હશે ને આ VB પણ અહીંયા વોલ્ટેજ હશે તો એના બરાબર અહીંયા V વોલ્ટ આપ્યા હતા એટલે V બરાબર E IR VA VB બરાબર મેં V લખી નાખ્યો હતો V બરાબર E IR તો આ આપણને વોલ્ટેજ આપી દેશે જ્યારે મેં બાહ્ય કોષ જોડેલો હોય ત્યારે બરોબર છે ચાલો મેં સિલેક્ટેડ ક્વેશ્ચન કરેલા હતા કઈ ગયા બધા ચલો એક છે ક્વેશ્ચન બરાબર છે કિર્ચોફના વોલ્ટેજ લૂપના નિયમથી શું છે કિર્ચોફના વોલ્ટેજ લૂપના નિયમથી 2 ઓહ્મ અને 1 ઓહ્મ માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે આવો પ્રશ્ન છે બરાબર છે અહીંયા નીચે વોલ્ટેજ એકી સર્કિટ આપી રહી છે આ 2 ઓહ્મ પછી આ છે 1 ઓહ્મ અને અહીંયા શું આપેલી છે આપણી વિદ્યુત કોષ એટલે કે બેટરી 6 વોલ્ટની આપેલી છે બરાબર છે હવે લૂપ રૂલ લગાડવાનો છે વોલ્ટેજનો કિર્ચોફનો વોલ્ટેજનો લૂપ રૂલ લગાડવાનો છે તો અહીંથી આમ લૂપ લગાડી દેવાની હવે ટોટલ શું થાય વોલ્ટેજ બધાનો સમેશન ઓફ ડેલ્ટા V બરાબર 0 આ આપણે કિર્ચોફ દાદાએ કીધેલું છે બરાબર છે તો આપણે કરીએ હવે જો અહીંયા માઇનસ થી પ્લસ થાય તો પ્લસ 6 વોલ્ટ આવે માઇનસ થી આ બાજુ જઈએ છીએ આમ
माइनस थी प्लस तो 6 वोल्ट प्लस મૂકવાના પછી આમ આગળ જઈએ તો અહીંયા 2 ઓહમ ઉપરથી જઈએ તો સામો જઈએ તો માઈનસ IR આવે બરાબર માઈનસ I 2 પછી પાછો સામો અવરોધ આવે છે આ બાજુ જઈએ 1 ઓહમ પાછો સામે તો સામો અવરોધ આવે છે શું થાય માઈનસ I 1 આ વોલ્ટેજ છે ને IR અવરોધ વિદ્યુત પ્રવાહ બરાબર છે ટોટલ શું થાય સમેશન ઓફ ડેલ્ટા V બરાબર 0 આપણે શું શોધવાનું છે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય આ જો સેલે આવી ગયો અને અવરોધે આવી ગયા બરાબર છે આપણે જે આગળ કોસ વાળું જોયું એ અને આગળના જેટલા કન્સેપ્ટ છે આમાં આવી ગયા છે બરાબર તો આ દાખલા પૂછાઈ શકે જે તમારી ઓલામાં આપેલી છે એનસીઆરટી માં બરાબર તો 6 6 3i થશે આ 2i 2i એટલે કે i એટલે કે 3i થઈ જાય -3i બરાબર 0 તો 3i બરાબર શું થાય -3i બરાબર -6 તો i બરાબર શું થાય 2 mA i બરાબર 2 mA છે ને તો વોલ્ટેજ કિર્ચોફ નો વોલ્ટેજ લૂપ રૂલ લગાડવાનો થશે આવા એક્ઝામ્પલ દેખાય સીધી વોલ્ટેજ ને લૂપ લગાડી દેવાની અને સાવ સેલો એક્ઝામ્પલ છે બરોબર છે આવડ છે ચાલો આગળ વધીએ ચાલો હજી તમને તો વધારે આ જે પૂછાણો ને એ 3 માર્કનો આ જે છે એ 4 માર્કમાં પૂછાઈ શકે જો કોસ જે છે ને એ વધારે પડતા એટલે કે 2 આપેલા હોય અવરોધે આપેલા હોય સાથે સાથે અવરોધ પણ આપેલા હોય જો આ રીતનો છે અહીંયા પાછો અવરોધ છે અને પાછો અહીંયા સેલ છે બીજો સેલ છે બોલો બરોબર છે આ 3 વોલ્ટ છે આ 9 વોલ્ટ છે પછી અહીંયા 2 ઓહમ છે અહીંયા 1 ઓહમ છે અહીંયા 2 ઓહમ છે અને નીચે 1 ઓહમ છે શું કરવાનું બોલો વોલ્ટેજ લૂપ રૂલ લગાડવાનો આમ લગાડી દઈએ બરોબર છે સમેશન ઓફ ડેલ્ટા V બરાબર 0 બરોબર છે હા થશે થશે જોઈએ આપણે એ બાદબાકી થાય અથવા તો સરવાળો થાય એ હું સમજાવું આગળ સિરીઝમાં અને સમાંતરમાં બાકી છે કે થઈ ગયું આગળ ટોપિક છે શ્રેણીમાં સેલ અને સમાંતરમાં સેલ બરોબર છે જેમ આપણે અવરોધ શ્રેણી સમાંતર કર્યું એવી રીતના સેલ પણ સમાંતર ને શ્રેણીમાં આવશે એ આપણે આગળ ભણીએ તો આ આપણે બે સેલ જોડેલા છે હવે આમાં વોલ્ટેજ લૂપ રૂલ લગાડીએ તો આ માઈનસ માઈનસ થી પ્લસ તરફ જાય છે શું આવશે પોઝિટિવ થશે અહીંથી લૂપ જાય છે અહીંથી લૂપ જાય છે જાય છે આમ બરોબર છે તો શું થાય 3 વોલ્ટ પછી 2 ઓહમ નો અવરોધ સામો આવે છે જો તો માઈનસ I 2 પછી 1 ઓહમ નો સામો અવરોધ આવે છે માઈનસ I 1 પછી 2 ઓહમ નો સામો અવરોધ આવે છે માઈનસ I 2 બરાબર પ્લસ થી માઈનસ તરફ જાય છે 9 વોલ્ટ માં તો શું થઈ જશે પ્લસ થી માઈનસ જાય તો માઈનસ આવે માઈનસ 9 બરાબર 0 બાદબાકી થઈ ગઈ બરોબર આ રીતના થશે છોડી હજી એક અહીંયા જે માઈનસ 9 પછી છે અવરોધ છે ને અહીંયા અહીંયા સુધી આપણે લૂપ લગાડવાની 3 વોલ્ટ સુધી ત્યાંથી શરૂઆત કરી ત્યાં સુધી તો શું આવશે 1 ઓહમ એટલે માઈનસ I 1 બરાબર 0 થશે આવું હવે જો હવે આમાં આપણે ટોટલ કરશું માઈનસ 2i એટલે માઈનસ 3i થઈ જશે આનો આનો સરવાળો માઈનસ 3i પછી માઈનસ માઈનસ 5i અને માઈનસ 6i અને આ બંનેનો બાદબાકી કરીએ તો માઈનસ 6 અને માઈનસ 6i થશે બરાબર 0 તો શું થશે i બરાબર શું થાય માઈનસ 1 mA માઈનસ 1 mA આ રીતનો આન્સર આવે આવડશે કે નહીં છે ને સેલું ચલો હવે આગળ વધીએ આપણે હવે આપણે જઈએ જે પ્રશ્ન હમણાં કીધો હતો એ મુજબ શ્રેણી ને સમાંતરમાં હા હજી પાવર બાકી છે પાવર પાવર પહેલા આવે છે ના ના ચલો આ જો આ સર્કિટ ક્વેશ્ચન છે ને બહુ વાર પૂછાય છે જો ધ્યાનથી જોજો આ તમારી એનસીઆરટી માં દોરેલી છે જો તો
દોરેલી છે આકૃતિ અને વિદ્યાર્થી આમાં ગૂંચવાઈ જાય છે સાવ સેલો એક્ઝામ્પલ છે ને અઘરો બનાવી દીધો છે પરંતુ સાવ હું તમને એવી ટ્રિક આપીશ ને તને યાદ રહી જશે આખો બોક્સ માં આ જે 3D હોય ને એવી રીતના અવરોધ આપેલા છે આપેલી છે ને સ્વાધ્યાયમાં આવી આકૃતિ આપેલી જો તો ને આમ ભર પાછળ ઓલામાં જાઓ ઉદાહરણમાં જાઓ છે ને તો આ જો તમારા ઉદાહરણમાં છે કેટલામાં ઉદાહરણ છે 3.6 તમારે 3.6 ઉદાહરણ જોજો આ ઈ એક્ઝામ્પલ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અવારનવાર બોર્ડમાં પૂછાય છે અને સાવ સહેલો છે તમને અઘરો લાગતો હશે પરંતુ છે નહીં એટલે કે બધી બાજુઓ ઉપર આ જે છે ને 3D માં બધી બાજુઓ ઉપર છે બરોબર છે 3D માં બધી બાજુઓ પર અવરોધ જોડેલા છે અને અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે આ A બિંદુ છે અને અહીંયા B બિંદુ છે અહીંથી છે ને વોલ્ટેજ જાય છે અંદર તરફ આ તરફ ઓકે પ્લસ અને માઇનસ અને એમ કીધું છે ચલો પેલા આમાં આપણે વોલ્ટેજ શોધીએ શું કરીએ વોલ્ટેજ જો પ્રશ્નમાં શું લખેલું છે શું શું આપેલું છે કોઈ ક્યુબ ની બધી બાજુમાં બાજુઓ પર 12 જેટલા અવરોધ જોડેલા છે એવું લખેલું છે બધા અવરોધ સમાન છે તો એ ને બી વચ્ચે પરિણામી અવરોધ શોધો કોઈ બીજી વેલ્યુ આપેલી છે કે નહીં કિંમત નથી આપેલ 10 વોલ્ટ ની બેટરી છે બરોબર છે દસ વોલ્ટ ની છે ને બેટરી ચાલો હે 10 વોલ્ટ ની બેટરી હે હા એ તો આમાં જે છે ને એથી હું આમ સાવ સેલી રીત કરાવું તમારે આ આ મુજબ જ કરવાની બરોબર ચલો આપણે લૂપ લગાડશું જો હું નામ આપું છું તો કે છે નામ તો આપવું જ પડશે જો આ એ નામ આપ્યું આને બરોબર છે અને એ નામ આપ્યા બાદ આપણે અહીંયા સી નામ આપશું આ સી બરોબર સી અહીંયા જે 12 થી શરૂ થાય છે આ એક્સ છે આ એ છે પછી અહીંયા સી છે જો અહીંયા અહીંયા સી છે બરોબર છે સી છે પછી નીચે છે અહીંયા ડી ડી પછી અહીંયા છે વાય અને પછી એક્સ આવું મેં શું કામ કર્યું ખબર જો મારે આમાં શોર્ટેસ્ટ પાથ એટલે કે સૌથી ઓછામાં ઓછું અંતર થાય ને એ મારે જોવાનું જો હું અહીંથી લઉં ને અહીંથી આમ કરીને આમ કરીને આમ જાઓ બરોબર છે બધી બાજુથી અવરોધ કેવા આવવાના છે સમાન જો આ એ આ મેં આ પાઠ લીધો 1, 2 અને 3 અવરોધ આવ્યા મેં નંબર આપ્યા છે એ સી બી ડી ડી બી માં 3 અવરોધ આવ્યા પછી હું ઉપરથી લઉં ને તો 1, 2, 3 જ આવશે પછી નીચેથી લઉં તો 1, 2 અને 3 જ આવશે બરોબર છે કોઈ પણ લૂપ લઈ શકો પછી અહીંથી આમ કરીને અહીંથી જાઓ તો તોય તે 3 જ અવરોધ આવે બધી બાજુથી કોઈ પણ આપણે અવરોધ વિદ્યુત પ્રવાહ મોકલશું તો બધી બાજુથી 3 જ અવરોધ સામે આવશે બરોબર છે તો હું કોઈ પણ એક અવરોધ એક લૂપ લઈ લઉં મેં શું લીધી આ
સી બી અને ડી લીધી બરોબર છે ચલો આ એ સી ડી અહીં ક્યાંથી જાય છે જો એ થી જઈને સી થાય છે પછી ડી થઈને બી તરફ જઈને આ પાછો આવે છે શરૂઆત થાય છે એક્સ થી બરોબર છે તો હું લખું એક્સ એ સી ડી બી વાય અને એક્સ માં લૂપ લીધેલી છે આ લૂપ મારી છે બરોબર છે તો આમાં શું કરીએ વોલ્ટેજ કિર્ચોફ વોલ્ટેજ લૂપ ના નિયમ પ્રમાણે સમેશન ઓફ ડેલ્ટા વી બરાબર 0 થાય તો શું થશે વોલ્ટેજ અહીંથી પહેલા માઇનસ થી પ્લસ થાય છે તો પ્લસ પ્લસ વી મૂકવું પડે પ્લસ વી મૂકવું પડે પછી આગળ જઈએ એ બિંદુ પછી હવે જો આપણે અહીંથી એવું ધારીએ કે 6i વિદ્યુત પ્રવાહ જાય છે કેટલો 6i ધારવાનું હો આમાં મેં 6i કેમ ધાર્યું કેમ કે અહીંયા છેલ્લે મારે છે ને 6i મળવો જોઈએ અને જો હું 3 ભાગ પાડું જો અહીંયા 6i ના 3 ભાગ પડે છે તો 3 ભાગ પડે ને તો અહીંયા કેટલા જાય અહીંયા 2i જાય અહીંયા કેટલા જાય 2i જાય અને નીચે પણ કેટલા જાય 2i બરોબર છે 2i 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 બધી બાજુ જાય બરોબર છે આ પાછે 2i આગળ જશે તો 1i આમ જશે એટલે કે c બાજુ જશે જો આ 2i ગયો બરોબર છે એ c થી આગળ જશે ને એટલે કે એક બે ભાગ પડશે ને તો 2i માંથી i આ બાજુ જશે ને i નીચે તરફ જશે તો 2i થવા માંથી છૂટા પડે તો ii થઈ જાય એ થઈ જાય ને ઓકે પછી ઉપરથી જો 2i આવે છે ઉપર 2i આવે છે અહીંથી 2i આવે છે બરોબર છે તો નીચે પણ 3i થઈ જશે પાછા બરોબર છે પછી એવું જ તે નીચે થશે જો આ i નીચે જાય પછી અહીંથી 2i આવતો હોય તો અહીંયા 3i થઈ જાય 3i થઈ જાય કે નહીં હવે આ 3i 3i શું થઈ જાય અહીંયા પાછા 6i થઈ જાય ક્યાંથી આવે છે અહીંથી આવે જો અહીંથી આવે છે 2i બરોબર છે અહીંથી i આવે છે બરોબર 2i ને i વત્તા શું થાય 3i થઈ જાય એટલે નીચે 3i થઈ જશે અને અહીંથી એવી પ્રોસેસ થશે 3i નીચેથી આવશે ટોટલ શું થઈ જાય 6i થઈ જાય આવું થાય ને એ માટે મેં 6i લીધું હતું ધાર્યું હતું કે 6i નો વિદ્યુત પ્રવાહ જાય છે બરોબર છે થઈ ગયું હવે જો મેં બધામાં વિદ્યુત પ્રવાહ લખી નાખી જો અહીંયા 2i આવશે બરોબર છે અહીંયા i આવશે મેં જે લૂપ લીધી ને એની ઉપર તો વધારે ધ્યાન અહીંયા i આવશે પછી અહીંયા શું આવશે અહીંયા 2i આવશે અહીંયા સોરી અહીંયા 2i જે અહીંયા અહીંયા શું આવશે અહીંયા તો રાઈટ જ આવશે બરોબર છે અહીંથી ભાગ પડી જશે આઈ અને અહીંયા આઈ આવશે બરોબર છે પછી અહીંથી ઉપરથી આઈ આવે છે એટલે અહીંયા આઈ એટલે મારે અહીંયા શું કરવાનું કીધું તે અહીંયા આઈ અને અહીંયા આઈ પછી અહીંયા આઈ એટલે આઈ આઈ 2i થઈ જશે અને ડી ને બી વચ્ચે કેટલો હશે 2i હશે કે નહીં બરોબર છે સમજાણું ચાલો હવે આપણી લૂપમાં કેટલા જેટલા અવરોધ આવતા હોય ક્યાંથી લેવાનું છે એ થી સી થી ડી થી બી થી વાય સુધી તો હાલો એ બાજુ જઈએ એ થી શરૂ કરું છો એ થી સી વચ્ચે કેટલો વિદ્યુત પ્રવાહ છે 2i છે ને અવરોધ કેટલો છે આર તો શું થાય માઇનસ 2i ઇન્ટુ આર થશે પછી સી થી ડી વચ્ચે કેટલો અવરોધ છે આર અને વિદ્યુત પ્રવાહ છે i તો શું સામો આવે એટલે માઇનસ ir પછી નીચે જઈએ ડી થી બી તરફ શું થશે માઇનસ 2i છે વિદ્યુત પ્રવાહ માઇનસ 2i અને અવરોધ કેટલો છે આર માઇનસ 2i ઇન્ટુ આર પછી અહીંથી પાછો અંદર વયો જશે બરાબર 0 થઈ ગયો
બરાબર છે. હવે આપણે બધાનો ટોટલ કરી નાખીએ, માઇનસ ટુ એટલે કે માઇનસ ફાઈવ આઈ આર થશે બરાબર ઝીરો. તો વી બરાબર શું મળ્યો? ફાઈવ આઈ આર. વી બરાબર ફાઈવ આર આર, બરાબર. હવે વી બરાબર ફાઈવ આઈ આર થયું એ મુજબ આપણે પેલા ધાર્યું હતું એનું પરિણામ શું હતું? આ આપણને અહીંથી મળ્યું અને આપણે જે ધાર્યું હતું સિક્સ આઈ ધાર્યું હતું. આ બધાનો રિઝલ્ટન આર ઈ હોય, બધાનો રિઝલ્ટન અવરોધ આર ઈ હોય, અને અહીંથી આપણે ધાર્યું હતું સિક્સ આઈ. તો આના માટે શું થાય? વી બરાબર સિક્સ આઈ આર ઈ થાય. તો શું થશે? આઈ અને વી બરાબર હવે અહીંયા મૂકી દો. વી બરાબર આપણને અંદર શું મળ્યું? ફાઈવ આઈ આર. તો ફાઈવ આઈ આર બરાબર સિક્સ આઈ આર ઈ. આઈ આઈ કટ થઈ ગયા, બરાબર છે. તો આર ઈ બરાબર શું થાય? પાંચ ના છેદમાં છ આર. આર આર ઈ બરાબર શું થયો? પાંચ ના છેદમાં છ આર. આમાં શું જવાબ આવે છે ને? પાંચ ના છેદમાં છ આર મળ્યો, બરોબર છે. પાંચ ના છેદમાં છ આર. તો આ આપણી શોર્ટકટ ટ્રીક છે. કોઈ ડાઉટ હોય, હજી લાઈવ આપણે જે વિડીયો જોતા હોય એમાં હજી થોડોક ડિફિકલ્ટ પડતું હોય તો આપણે પ્રશ્ન પછી પૂછી શકો છો, બરોબર છે. તો રિઝલ્ટન મળ્યો ફાઈવ બાય સિક્સ આર. આમાં પણ એ જ ટેકનિક હોય કે ન હોય મને ખ્યાલ નથી, પરંતુ આ ટેકનિકથી તમને ઇઝી પડશે, બરોબર છે. આ તમને ચાર માર્કમાં એક્ઝામ્પલ પૂછાઈ શકે અને બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો રિઝલ્ટન અવરોધ આવડી ગયો, આવડશે ને. ચાલો આગળ વધીએ. હવે ચાલો, હવે આપણે મેં કીધું એમ આપણે અવરોધ ને એ બધું જોયું શ્રેણી સમાંતરમાં. હવે આપણે જોઈએ છીએ શ્રેણી સમાંતરમાં કોષ, વિદ્યુત કોષ. વિદ્યુત કોષ શ્રેણી સમાંતરમાં, હવે પહેલા આપણે વાત કરીએ કે શ્રેણીમાં કોષ, આપણે અવરોધો જોતા હતા ને એવી રીતના કોષ હવે શ્રેણીમાં અને સમાંતરમાં, બરોબર છે. સાવ સરળ છે અને સ્કીપ 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 નહીં કરતા, સ્કીપ કરવા જેવું છે જ નહીં. બે વિડીયો જોશો એમાં બધું મેં આવરી લીધું છે. આના પહેલાનો આ બેનો આખો યુનિટ આવી જશે, બરોબર છે. જે આઈએમપી આઈએમપી હોય એ આર વન અને આ ઈ કોષ છે. ઈ વન પેલો કોષ, ઈ વન નામ આપ્યું માઇનસ પ્લસ. એનો આ જે આર વન દોરું છું એ શું છે? એનો આંતરિક અવરોધ. આ બીજી જે છે કોષ એનો આંતરિક અવરોધ આર ટુ, એની ઈ ટુ નામ આપીએ. પછી ત્રીજીની આંતરિક અવરોધ આર થ્રી અને ઈ થ્રી, બરોબર છે. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, ઓકે. હવે ઇક્વિવેલન્ટ એટલે કે પરિણામી ઈએમએફ શોધવું હોય તો શું થાય? ઈ ઇક્વિવેલન્ટ બરાબર ઈ વન વત્તા ઈ ટુ વત્તા ઈ થ્રી થશે ને, એની શ્રેણીમાં હોય તો સરવાળો. આર ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? આર વન વત્તા આર ટુ વત્તા આર થ્રી, બરોબર છે. આની તારવણી પૂછાતી નથી. તો આ તમને ડાયરેક્ટ હું લખાવી દીધું છે. આના ઉપરથી એક્ઝામ્પલ પૂછાઈ શકે જે હું તમને અહીંયા આપી રહ્યો છું. ક્વેશ્ચન ક્વેશ્ચન એવો છે કે આ ઈ વન છે, એને વોલ્ટેજ ચાર વોલ્ટનો વિદ્યુત કોષ છે, એનો આંતરિક અવરોધ છે પોઈન્ટ પાંચ ઓમ. પછી આગળ એક છે ઈ ટુ, ઈ ટુ એનો જે છે ઈ ત્રણ વોલ્ટનો વોલ્ટેજ છે. પછી આગળ છે વન ઓમ એટલે કે ત્રીજીનો, સોરી આ પહેલાનો છે, આ બીજાનો છે, આ આંતરિક અવરોધ ત્રણ વોલ્ટનો. પછી આગળ છે આ રીતના, જો ઉલટાઈ ગયું હો, પછી અહીંયા શું છે પોઈન્ટ પાંચ ઓમ એટલે કે ત્રીજીનો અને વોલ્ટેજ છે વન વોલ્ટ. આ બધાને છે ને
चार ओम ना अवरोध साथ जोड़ेल छे। आवू छे सर्किट। तो आमा आपणे इक्विवेलेंट विद्युत वोल्टेज अने परिणामी वोल्टेज अने परिणामी आंतरिक अवरोध शोधवानो छे। तो ई इक्विवेलेंट परिणामी वोल्टेज बराबर शुं करवानुं जो परिणामी वोल्टेज बराबर शुं करवानुं जो ध्यान राखजे जो आ चार छे आ त्रण छे चार अने त्रण पेलू अने बीजू आ पेलू अने आ बीजू चार अने त्रण वोल्टेज चार अने त्रण वोल्टेज केमा बधा त्रणे त्रण श्रेणीमां छे तो चार अने त्रण नो शुं करी नाखवानो सरवाळो चार अने त्रण माइनस एक आ छे ने जेम उलटाई जाय ने विद्युत कोष सामो आवी जाय तो शुं करी नाखवानो माइनस करी नाखवानो चार ने त्रण सात माइनस एक एटले शुं थई जाय छ वोल्ट आ एनो इक्विवेलेंट वोल्टेज अने आर इक्विवेलेंट बराबर शुं थशे ई बधानो सरवाळो ज थशे હંમેશા આંતરિક અવરોધનો માત્ર શું થાય સરવાળો થાય ને ઓલામાં જો બંને બેટરી એક એકાધી ઉલટી થઈ ગઈ હોય એને માઇનસ કરી નાખવાનું પરંતુ જે છેલ્લે વેલ્યુ મળે એ પોઝિટિવ આવી જોઈએ બરાબર છે આગળ હું તમને કહીશ કઈ રીતના હું કહું છું તો આ બધાનો ટોટલ શું થાય અવરોધનો આંતરિકનો બે થાય પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ને એક બે ઓમ થઈ જાય ને તો આ રીતના તમારે વેલ્યુ શોધવાની આવશે તમને અહીંયા પ્રશ્ન એમ પણ આમાં એમ પૂછ્યો છે કે આનો વિદ્યુત પ્રવાહ શોધો શું પૂછ્યો છે આમાં વિદ્યુત પ્રવાહ શોધો હવે તમને ખબર પડી ગઈ હોય કે આંતરિક અવરોધ કેટલો છે આંતરિક એટલે કે વોલ્ટેજ કેટલા છે તો એની પરિણામી સર્કિટ દોરું તો એ આ રીતના થશે જો આ એનો આંતરિક અવરોધ બે ઓમ આ પરિણામી સર્કિટ છે એની વેલ્યુ શોધી ગયા બાદ અહીંયા પ્લસ ને માઇનસ આમ થશે શું કામ એવું થયું જો પેલી બે જે વેલ્યુ છે પેલા બે વોલ્ટેજ એ કેવા છે વેલ્યુ વધારે છે એ બંનેની જે જે દિશા હોય એ જ દિશા અહીંયા મૂકવાની બરોબર છે તો કેટલા આવશે છ વોલ્ટ કે આપણે જોઈ જાય નીચે નીચે એક ચાર ઓમ નો અવરોધ બાર થી જોડેલો છે જો નીચે જોડેલો છે ને ચાર ઓમ નો અવરોધ બરોબર છે તો અહીંયા મેં ચાર ઓમ નો અવરોધ હવે અહીંયા મારે જોવાનું કે વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો I બરાબર V ના છેદમાં R ઇક્વિવેલન્ટ બરાબર છે તો V શું છે 6 અને અવરોધ કેટલો થશે આ 2 ને 4 કેમ કે 2 ને શ્રેણીમાં છે તો 2 ને 4 6 6 ના છેદમાં 6 એટલે કે 1 એમ્પિયર બરાબર છે 1 એમ્પિયર જવાબ આવ્યો છે ને સાવ સેલું બરાબર છે ચલો આગળ વધીએ જો મેં તમને કીધું એમ આનો બીજો એક ક્વેશ્ચન કરાવી દઉં એટલે પછી આપણે આગળ વધીએ પોઈન્ટ પાંચ નો આંતરિક અવરોધ છે ચાર વોલ્ટ નો બેટરી કોસ્ટ છે બીજી એક પોઈન્ટ પાંચ નો આંતરિક અવરોધ છે એની સાથે ત્રણ વોલ્ટ નો બેટરી છે પછી આગળ વન ઓમ નો આંતરિક અવરોધ છે એમાં જો સાઇન બદલાઈ ગઈ છે એમાં 10 વોલ્ટ છે શું છે 10 વોલ્ટ અને હું પેલા ભૂલ કરીને શીખવાડીશ એટલે કે તમે શું ભૂલ કરશો આમાં બરાબર છે મેં શીખવાડ્યું એમ કે તમે કરો ઈ ઇક્વિવેલન્ટ બરાબર 4 વત્તા 3 માઇનસ 10 તો શું થાય માઇનસ 3 વોલ્ટ આ શક્ય નથી તો શું કરવાનું જે વેલ્યુ વધારે હોય ને એને પોઝિટિવ લેવાની તો ઈ ઇક્વિવેલન્ટ બરાબર 10 માઇનસ 4 માઇનસ 3 બરાબર છે જેની વેલ્યુ જે બાજુ વધારે હોય એને પોઝિટિવ લેવાની એલા બેને નેગેટિવ લેવાની તો શું થશે 7 વોલ્ટ સોરી 3 વોલ્ટ પ્લસ 3 વોલ્ટ આ આપણો ઇક્વિવેલન્ટ વોલ્ટેજ તમને આમાં વિદ્યુત પ્રવાહ શોધવાનો કીધો છે હો જેમ આપણે ઉપર શોધ્યો તો એમ એમ જ શોધવાનો આર ઇક્વિવેલન્ટ બરાબર શું થશે 2 ઓમ થાય ને ઇન વિચ તે તો સર્કિટ દોરું પરિણામી આ આપણો 2 ઓમ નો આંતરિક અવરોધ થઈ ગયો પરિણામી અને આ આપણો પરિણામી વોલ્ટેજ થઈ ગયો 3 વોલ્ટનો બરાબર છે નીચે આપણો થઈ ગયા 4 ઓહ્મના બહારથી આપેલા વોલ્ટેજ બરાબર છે ચલો આગળ વધીએ આ 2 ને 4 છે એ 6 છે થશે ને 6 બરાબર છે આ 3 વોલ્ટનો વોલ્ટેજ આપેલો છે પરિણામી તો શું થાય I બરાબર વોલ્ટેજ ને છેદમાં R ઇક્વિવેલન્ટ 3 ના છેદમાં 6 એટલે શું મળશે 0.5 એમ્પિયર
થશે આવું 0.5 એમ્પિયર. ચલો આગળ વધીએ, આવડશે? ચલો હવે આપણે આગળ વધીને સમાંતરમાં સમાંતરમાં કોષ શ્રેણીમાં કોષ પૂરો થઈ ગયો, હવે આપણે સમાંતરમાં કોષ કરીએ. બરાબર છે? સમાંતરમાં કોષ હોય એટલે એ કઈ રીતના જોડાણ થયેલું હોય, જો આ કોષનો આંતરિક અવરોધ R1 અને E કોષ પોતે અહીંયા માઇનસ પ્લસ આ E1 બરાબર, નીચે છે E R3, આ આપણો E3 નીચે પાછો E2 નહીં, ગમે નામ આપી શકો તમે, એવું ન હોય કાંઈ, નીચેલે તો સરવાળો જ થવાનો છે. બરાબર, માઇનસ પ્લસ અહીંયા પાછું જોડાણ થઈ ગયું છે અને પછી બહારથી જોડી દેવાનું આ E3 અને નીચે E2, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. રેડી? હવે આપણે E ઇક્વિવેલન્ટ આમાં શોધવું હોય તો E ઇક્વિવેલન્ટ એટલે કે પરિણામી વોલ્ટેજ કેટલા છે, કઈ રીતના મળે? જો ઓલામાં ડાયરેક્ટ આપણે સાથે લખતા હતા તો આમાં શું કરવું પડશે, સમાંતરમાં જો સૂત્ર લખાવી દઉં છું, E1 ના છેદમાં R1, E1 ના છેદમાં R1 વત્તા E2 ના છેદમાં R2 વત્તા E3 ના છેદમાં R3 ના છેદમાં 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3. આ તમારું સૂત્ર બરોબર, આની તારવણી પૂછાતી નથી. પરિણામી સેલમાં આ રીતના શોધવામાં આવે છે. આ નીચે છે ને E R ઇક્વિવેલન્ટ છે, R ઇક્વિવેલન્ટ બરાબર શોધવાનું આવે તો શું કરવાનું, 1 upon R1 વત્તા 1 upon R2 જેમ આપણે સમાંતરમાં કરતા હતા એમાં આંતરિક અવરોધનો સમાંતરમાં આ રીતના સરવાળો કરવાનો. બરોબર છે? ચલો આના ઉપરથી એક્ઝામ્પલ કરીએ. જો ક્વેશ્ચન છે અહીંયા અહીંયા સર્કિટ દોરેલ છે ને એમાંથી કરી નાખો. જો અહીંયા દોરું ક્વેશ્ચન, 5 ઓહ્મ નો અવરોધ આપેલો છે અને અહીંયા પેલો આંતરિક અવરોધ છે 1 ઓહ્મ, આગળ જતા એક 1 વોલ્ટ ની બેટરી આપેલી છે પ્લસ માઇનસ, બીજો અવરોધ છે 1 ઓહ્મ, એમાં વોલ્ટેજ આપેલા છે 2 વોલ્ટ. રેડી? પછી નીચે એક આંતરિક અવરોધ આપેલો છે 1 ઓહ્મ અને આગળ જતા 3 વોલ્ટ છે, આ 3 વોલ્ટ ની બેટરી અને બહાર એક 10 ઓહ્મ નો અવરોધ આપેલો છે, આવું છે. તો એ અને બી વચ્ચે તમારે પરિણામી વોલ્ટેજ પરિણામી અવરોધ એ શોધવાનો છે, આ ઇ ઇક્વિવેલન્ટ ને આર ઇક્વિવેલન્ટ. તો શું કરવાનું, ઇ ઇક્વિવેલન્ટ બરાબર શું થાય, E1 ના છેદમાં R1 વત્તા E2 ના છેદમાં R2 વત્તા E3 ના છેદમાં R3 ના છેદમાં 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3 થશે. ચલો આપણને વોલ્ટેજ આપેલા છે એ જોઈએ આપણે. જો 1, 2 અને 3 આપેલા છે, 1, 2 અને 3, તો ઉપર E1 E2 ની જગ્યાએ મૂકેલો 1 વત્તા 2 વત્તા 3, નીચે અવરોધ મૂકવાના થશે, અવરોધની વેલ્યુ આપેલી છે બધામાં 1 1 ઓહ્મ, તો હું લખી નાખું છેદમાં 1 છેદમાં 1 છેદમાં 1 છેદમાં R ઇક્વિવેલન્ટ 1 ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં 1 વત્તા 1 ના છેદમાં 1, બધાના અવરોધ 1 1 ઓહ્મ જ આપેલા છે, તો 1 + 2 + 3 ના છેદમાં 3 તો શું થશે, 6 ના છેદમાં 3 એટલે શું આવે, 2 વોલ્ટ થશે. આ તમારા વોલ્ટેજ આવડશે કે નહીં? ચાલો તો આટલું ક્લિયર થયું હોય તો આપણે આગળ વધીએ. હવે આપણે નવા ટોપિક ઉપર જઈ રહ્યા છીએ. ચાલો વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર
વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર. વિદ્યુત ઉર્જા અને વિદ્યુત પાવર બેટરીમાં, બેટરી એ અવિજભારિત થતી હોય ને બેટરી વિજભારિત થતી હોય, બંનેમાં તમને પાવર મળશે. બરાબર છે? તમને આ થિયરીમાં પૂછાઈ શકે પાવર શોધો, અને આના ઉપરથી દાખલા પણ પૂછાઈ શકે. આના ઉપરથી દાખલા પણ પૂછાઈ શકે. લાઈવ તો છે ને, જોવું પડે. ચલો આગળ વધીએ. વિદ્યુત ઉર્જા ને વિદ્યુત પાવર. પેલા આપણે વિદ્યુત પાવર વિશે વાત કરીએ, નહીં ઉર્જા વિશે વાત કરીએ. વાંધો નહીં. ચલો, બેટરી અવિજભારિત થતી હોય એટલે ડિસ્ચાર્જ થતી હોય, અવિજભારિત બેટરી છે ને, એ પ્રશ્ન પાવર અને ઉર્જા. બેટરી અવિજભારિત થાય છે. બેટરી શું થાય છે? અવિજભારિત થાય છે. જો બેટરી અવિજભારિત થતી હોય તો, અવિજભારિત થાય તો એમાંથી છે ને વોલ્ટેજ, આપણે વિદ્યુત પ્રવાહ લઈએ છીએ એવું થાય, અને જો વિદ્યુત પ્રવાહ લેતા હોય તો પ્લસ થી નીકળે અને માઇનસ માં જાય, એટલે કે આપણે બહાર થી એનો ઉપયોગ કરતા હોય તો પ્લસ માંથી નીકળી જાય અને બહાર થી એનો ઉપયોગ કરીને પાછો એ વધારાની ત્યાં પહોંચી જાય. બરોબર છે? આ રીતના થાય ને જયારે અવિજભારિત એટલે કે એમાં ઉપયોગ થતો હોય. ડીક્યુ અહીંથી આમ પસાર થતો હોય, આમ જતો હોય. ડીક્યુ એટલે વિદ્યુત ભાર ગતિ કરતો હોય ને. ચલો, બેટરી દ્વારા થતું કાર્ય. હવે જો બેટરી શું છે ખબર? એ વિદ્યુત ભાર હોય ને, વિદ્યુત ભાર એને ફોર્સ આપે, એટલે જ આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એવું આપણે ભણ્યા છે. વિદ્યુત ભારને શું આપે? બળ આપે, આગળ જાય એને ખાલી બળ આપે. જો બળ આપે તો કાર્ય થતું હોય. બરોબર છે? તો બેટરી દ્વારા થતું કાર્ય, dw ના છેદમાં dq, dq પર આ બેટરી વડે થતું કાર્ય dw ના છેદમાં dq, dw/dq બરાબર v-0. ક્યાંથી ક્યાં લઈ જવામાં આવે છે? v વોલ્ટેજ થી 0 સુધી. તો શું થશે? વોલ્ટેજ નો તફાવત v-0 થશે. તો dw બરાબર શું થાય? vdq. વિદ્યુત ભારને આપણે ખબર છે ને અનંત અંતરથી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. આના ઉપરથી જ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દ્વારા dw ના છેદમાં dq. ઓકે, ચલો dw બરાબર શું થયું? vdq થયું. હવે અહીંયા જે કાર્ય થાય છે ને એ જ ઉર્જાના રૂપમાં સ્ટોર થશે. જે કાર્ય થાય એ ઉર્જાના રૂપમાં સ્ટોર થશે. તો બેટરી દ્વારા કહેવાતી ઉર્જા, આ હવે બેટરી દ્વારા થતું કાર્ય છે. તો બેટરી ઉર્જા આપતી હોય ને કે નહીં, એમાંથી કાર્ય થતું હોય તો એ પોતે ઉર્જા આપતી હોય તો જ થાય. બેટરી દ્વારા દેવાતી ઉર્જા બરાબર E બરાબર જેટલું કાર્ય કરે એટલી જ ઉર્જા મળે, VdQ. બરાબર છે? આ આપણને ઉર્જા મળી. તો P બરાબર શું થશે? dw ના છેદમાં dt. પાવર બરાબર શું છે? એકમ સમયમાં, એટલે કે કાર્યનું સમય સાથે વિકલન કરીએ શું મળે? પાવર. જે ફેરફાર થાય કાર્ય, એટલે કે સમય સાથે કાર્ય થતું હોય પાવરમાં રૂપમાં આવે. આને યાંત્રિક પાવર કહેવાય. શું કહેવાય? યાંત્રિક પાવર. જે બહારથી કરવામાં dw/dt. તો શું થશે અહીંયા? dE/dt. DE ની વેલ્યુ શું છે? VdQ. VdQ ના છેદમાં dt થશે. VdQ ના છેદમાં dt. તો આ dq/dt શું થાય? I થાય કે નહીં? dq/dt બરાબર I. તો V×I. આ આપણને મળી ગયું પાવરનું સૂત્ર. P બરાબર VI. કેમાંથી શોધ્યું? આપણે કાર્ય ઉપરથી શોધ્યું. P બરાબર VI. ઓકે, આ આપણને બેટરી દ્વારા દેવામાં આવતો પાવર આ આપણને મળ્યો. જે બેટરી દ્વારા, હવે બેટરી પોતે છે ને ચાર્જ થતી હોય, શું થાય? બેટરી નું ચાર્જિંગ વેલ્યુ એની જ આવશે. જોજો, બેટરી નું ચાર્જિંગ. હવે જો બેટરી ચાર્જ થતી હોય તો એ પ્લસ માંથી ન નીકળે. પ્લસ માંથી નીકળે તો શું થાય? એની એમાંથી આપણે ખેંચતા હોય
અને પ્લસ માં જાય વિદ્યુત પ્રવાહ તો શું થાય એનું ચાર્જ થતું હોય અંદર જાય ને તો ચાર્જ થતું તો અહીંયા વોલ્ટેજ V હોય ને અહીંયા 0 હોય અહીંથી એમ DQ ને લઈ જવાય છે કરવું પડતું કાર્ય બેટરી દ્વારા થતું કાર્ય બરાબર છે dW ના છેદમાં DQ બરાબર 0 માઈનસ V થશે અંતિમ વોલ્ટેજ માઈનસ પ્રારંભિક વોલ્ટેજ 0 માઈનસ V તો dW બરાબર માઈનસ VDQ થશે આવું હવે જો કોઈ પણ હોય ને ઊર્જા હોય શોષાતી હોય ઈ માઈનસ માં હોય નહીં તો આ જે કાર્ય મળ્યું કેમાં રૂપાંતરણ થાય ઊર્જા માં થાય ને તો D બરાબર આ જે વેલ્યુ છે અને ઊર્જા હંમેશા પોઝિટિવ હોય તો VDQ આ આપણે ઊર્જા મળી ગઈ એટલે કે બહાર થી કાઈ આપીએ છીએ એનું કેટલું ઊર્જા માં રૂપાંતરણ થાય છે D બરાબર VDQ હવે બેટરી દ્વારા શોષાતો પાવર નું સૂત્ર શું છે dW/dt થાય એને આપણે dE/dt પણ લખી શકાય કેમ કે ઊર્જા કાર્ય એ ઊર્જામાં જ રૂપાંતરણ થાય છે તો dE/dt તો VdQ ના છેદમાં dt dQ/dt શું થાય આ એટલે V into I ઇન વિથ મળ્યું બરોબર તો તમે દિશા બદલવાની છે બરોબર છે અને ઊર્જાનું ચાર્જિંગ એ VI ના રૂપમાં પાવર આપે અને એનો મધ્ય ઉપયોગમાં લેવાતો હોય તો પણ VI આપે પાવર બરોબર છે આ આપણે શું મળ્યો પાવર હવે આપણે આ આપણે પાવર મળ્યો એના અલગ અલગ રૂપ તમને કહો P બરાબર VI છે ને P બરાબર VI છે એને અલગ અલગ રીતના લખી શકાય P બરાબર VI ને P બરાબર I સ્ક્વેર R વડે પણ લખી શકાય કઈ રીતના કેમ આવે I સ્ક્વેર R કેમ કે હું લખું V બરાબર IR ઉપરના સૂત્રમાં હું V બરાબર IR મૂકી દઉં તો શું થઈ જાય I સ્ક્વેર R થઈ જાય કે નહીં કે નો થાય થાય ને એ જ રીતના આઈ સ્ક્વેર આર મૂક્યો વી બરાબર આઈ આર મૂક્યો એ જ રીતના હું આઈ બરાબર વી બાય આર મૂકું આઈ બરાબર વી બાય આર મૂકું તો શું થઈ જાય વી સ્ક્વેર ના છેદમાં આર થઈ જાય કેમ કે એક આર ઉડી જાય તો વી સ્ક્વેર બાય આર આ બધું જે મૂકું છું અહીંયા હું બાજુમાં લખતો જાઉં છું તો કેટલા સ્વરૂપ મેં આપને પી બરાબર વી આઈ પી બરાબર આઈ સ્ક્વેર આર અને પી બરાબર વી સ્ક્વેર આર વી સ્ક્વેર બાય આર બરોબર આટલા સ્વરૂપમાંથી આપણને કોઈ પણ દાખલો પૂછે તો આ બધામાંથી કોઈ બધા સૂત્ર આવડો જોઈએ તમને કોઈ પણ પાવરનું કોઈ પણ સ્વરૂપમાંથી આપણે સૂત્રની માંથી આપણે દાખલો સોલ્વ થતો હોય છે બરોબર છે ત્રણે ત્રણ આવડવા જોઈએ સૂત્ર ચાલો હવે જે મેં પ્રશ્ન લખ્યો હતો ને ઉપર જો શું શું લખ્યું હતું વિદ્યુત ઊર્જા અને વિદ્યુત પાવર પાવર વિશે લખાઈ ગયું છે પાવર સમજાઈ દીધું બરોબર છે હવે પાવર પછી આવશે ઊર્જા વિદ્યુત ઊર્જા હવે આપણને ખબર છે વિદ્યુત ઉર્જા P બરાબર DE ના છેદમાં DT આપણે જોયું ને P બરાબર DE/dt હવે હું ઉર્જા શોધી છે તો ઉર્જાને હું કરતા બનાવું DE બરાબર PdT બંને બાજુ હું શું કરી નાખું સંકલન તો E બરાબર શું થઈ જાય સંકલન ઓફ PdT ઓકે તો આ PdT નું સંકલન કરશું તો E બરાબર PdT નું સંકલન કરવા માટે E બરાબર જે P ની વેલ્યુ છે એ શું છે અહીંયા આપણે P ની વેલ્યુ આ મૂકો જો આ I² R મૂકો તો સંકલન ઓફ I² R dt બરોબર છે તો I² R ને હું શું કરી નાખું બહાર કાઢી નાખું તો સંકલન ઓફ dt હવે વિદ્યુત પ્રવાહ ને અવરોધ કેવા હોય અચળ હોય બરોબર છે એ બદલાતા નથી એટલે કે તો શું થશે I² R × t આ ક્યારે બનશે આ જ્યારે ઇક્વેશન જ્યારે વિદ્યુત પ્રવાહ અચળ છે ત્યારે ને જ્યારે તે I² RT થાય બરોબર છે બાકી નો થાય I² RT એટલે કે ઊર્જા બરાબર શું થશે I² RT બરોબર હવે આનો બે અલગ અલગ રૂપ સમજાવું જો આ મેં મૂક્યો તો I² R VI પણ મૂકી શકું કોની જગ્યાએ P ની જગ્યાએ હું VI પણ મૂકી શકું તો P બરાબર શું થાય P બરાબર શું થાય VI મૂકો તો VIP થઈ જાય ને
dt નું સંકલન થવાનું છે, vi તો બહાર આવી જશે તો vi થાય થાય ને, એ જ રીતના હું મૂકો v2 / r મૂકો તો શું થઈ જાય, v2 / r * t થઈ જાય, થઈ જાય. તો એ આ રૂપમાં પણ આપણે આના ઉપરથી ઊર્જા અલગ અલગ p બરાબર ક્યાં લખો છો, ઊર્જા બરાબર થશે ને, ઊર્જા બરાબર છે ને, આ તો e બરાબર vit અને e બરાબર v2 / rt. ઓકે, પરંતુ આ બધું છે ને જ્યારે v વોલ્ટેજ, i વોલ્ટ, r v, i વિદ્યુત પ્રવાહ એ અચળ હોય ત્યારે ને ત્યારે જ આ વસ્તુ સાચી પડે. પરંતુ સાચું સૂત્ર શું છે આવડું, આ જે બધી કન્ડિશનમાં સાચી પડે, e બરાબર p dt બધામાં સાચી પડે, e બરાબર p dt સંકલન બરાબર છે. ચલો આગળ વધીએ, આની થિયરી પૂછાઈ શકે અને આના ક્વેશ્ચન પૂછાઈ શકે. જો ક્વેશ્ચન આવો છે, નીચેના આપેલા અવરોધમાંથી મુક્ત થતી ઊર્જા શોધો. આ આપણો અવરોધ છે 2 ઓહ્મનો, એમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જાય છે, i જે છે એ અચળ છે એમ કહી દીધું છે, તો વિદ્યુત ઊર્જા કેટલી મુક્ત થશે એમ કીધું છે. તો શું કરવાનું, સૂત્ર કયું વાપરવાનું, e બરાબર i સ્ક્વેર r t થશે, i સ્ક્વેર r t, i ની વેલ્યુ છે 3 એટલે 9 થઈ જશે, i સ્ક્વેર એટલે 9 અને r ની વેલ્યુ છે 2 * t, કેટલી t સેકન્ડ આપેલી છે 2 સેકન્ડમાં, પ્રશ્ન છે 2 સેકન્ડમાં મુક્ત થતી ઊર્જા. ઓકે, 2 સેકન્ડમાં મુક્ત થતી ઊર્જા, તો અહીંયા શું કરવાનું, t ની જગ્યાએ 2, 9 ચોક 36 જૂલ ઊર્જા છૂટી પડતી હશે. ઓકે, આવડશે કે નહીં, છે ને સહેલું. ચાલો હવે આ સિમ્પલ કરાયો હતો, તમને થોડાક 3-4 માર્કમાં પણ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે, જેમાં બધા જે કોન્સેપ્ટ ભણ્યા હોય એનો ઉપયોગ કરીને કરવામાં આવતો હોય છે. જો સોળ વોલ્ટ નો વોલ્ટેજ આપેલો છે, ઈ બરાબર 16 વોલ્ટ, અહીંયા 4R 4R આપેલો છે અવરોધ, 4R આપેલો છે નીચે અવરોધ, અહીંયા R અવરોધ આપેલો છે, અહીંયા 6R અવરોધ આપેલો છે, અહીંયા 12R અવરોધ આપેલો છે, અહીંયા R અવરોધ આપેલો છે. તો પૂછ્યું છે એવું કે નીચે આપેલે પરિપથને 16 વોલ્ટના ડીસી સોર્સ સાથે જોડવામાં આવે છે, પરિપથ વડે વપરાતો પાવર 4 વોલ્ટ, અહીંયા પાવર છે 4 વોટ છે, તો r ની કિંમત શોધ, અવરોધ પૂછેલો છે. હવે આમાં શું કરશો બોલ, જો આ બંને કેમાં છે સમાંતરમાં, આ બંને કેમાં છે, આ બંને સમાંતરમાં છે, તો એને શું લખી નાખાય, સમાંતરનું કઈ રીતના થશે, ચોકે ચોકે 16 ના છેદમાં 8 થાય ને, 4 વત્તા 4, 16 ના છેદમાં 8 એટલે શું થાય, 2R મળશે ને, આના પરિણામી 2R મળશે, પછી આના કેટલા મળશે, 6 × 12 ના છેદમાં 18 તો શું થશે, 4R થશે, 4R થાય ને, 4R બરાબર 4R બરાબર, તો આ આપણને મળ્યું 4R. તો હવે એનું પરિણામી સર્કિટ દોરી નાખો, 2R પેલા જે આપણે પરિણામી શોધ્યું, વચ્ચે એક R હતો ને, પછી આપણે પરિણામી શોધ્યું 4R, આ 4R 4R અને એક 12 થી એક અવરોધ જોડેલો છે, એક R બનાવ્યો પરિણામી બરોબર છે. આ બધા કેમાં છે, શ્રેણીમાં છે, તો શું થઈ જાય, ટોટલ થઈ જાય, શું થઈ જાય, 8R થઈ જાય. હવે તમને આની વેલ્યુ શોધવાની કીધી છે, R ની વેલ્યુ, પાવર બરાબર શું હતું, v સ્ક્વેર ના છેદમાં r હતું ને, r ઇક્વિવેલન્ટ v ની વેલ્યુ આપી દીધી 16 વોલ્ટ, 16 × 16 ના છેદમાં r e કેટલા છે, 8R થશે, r 8R
आठ दू सो अने पावर कितलो आपेलो छे 4 वोट आपेलो छे ने 16 इनटू 2 अपॉन r r ने करता बनावीस અહીંયા ચોકે ચોકે 16 થઈ જાય તો r બરાબર શું થશે 8 વોટ 8 ઓહ્મ થશે ને 8 ઓહ્મ થશે 8 ઓહ્મ આવો છે તો આપણે p બરાબર i સ્ક્વેર r v સ્ક્વેર / r e p બરાબર vi એના ઉપરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે જેમાં આપણે r શોધવાનો કીધો તો કેપિટલ R રેડી ચલો આગળ વધીએ કઈ રીતના થશે ચલો n શો કરી નાખીએ પછી થશે ને want to keep your ink in a illa thodi var ubare jo illa hi lakhelu le kale main liju to વાંધો નહીં આપણે હું ફોટા મોકલી દઈશ બરાબર છે જેટલું મેં કરાવ્યું છે એના શું કરીશ ફોટા મોકલી દઈશ પાછો હવે પાછો આ સ્ટાર્ટ કરશું જેટલા પણ મેં કરાવેલા છે એ બધાના પીડીએફ ફોર્મમાં ફોટા કરીને તમને મોકલી દઈશ બરાબર ચાલો અને કાલના પહેલા યુનિટના પણ મોકલી દઈશ IMP question at Mukla. Hi, it's a Mukli distance. We have to do a meter bridge. Soon, Joanna, see you have a meter bridge. But she has also a potentiometer. Whatever? Meter bridge is in it. એક જણો વિસ્ટર બ્રિજ જ છે બરાબર મીટર બ્રિજ એ વિસ્ટર બ્રિજ જ છે કે જેમાં લેન્સ સાથે આપણે વાત કરીએ છીએ પ્રેક્ટિકલ જો સરખા કર્યા હોય તો આવડો ચલો તો આવડશે આ મીટર બ્રિજ આવડી જશે અને આ અવારનવાર પ્રશ્ન પૂછાય છે મીટર બ્રિજ સમજાવો તો વિસ્ટન બ્રિજ માં શું હતું આપણે જોયું હતું હું ઠીક પ્રેક્ટિકલ નતા કીધા એમ નહીં પેલા ચલો આ પી ક્યુ આર એસ શું હતું આમાં વિસ્ટન બ્રિજ માં p ના છેદ માં s બરાબર q ના છેદ માં r થવું જોઈએ તો ને તો જ તે મીટર બ્રિજ બેલેન્સ છે અને જો બેલેન્સ થાય તો આ વચ્ચેનો છે એ શું થઈ જાય નેગ્લેક્ટ થઈ જાય તો આ મીટર બ્રિજ નો આ કન્સેપ્ટ વિસ્ટન બ્રિજ નો કન્સેપ્ટ કરીને ઉપયોગ કરીને એને ઉપયોગ કરીને આપણે જોવાનું છે જો આકૃતિ દોરો જો આખી અહીંયા છે ને રેઝિસ્ટન્સ બોક્સ છોડવાનું શું RB અહીંયા આપણું છે રેઝિસ્ટન્સ બોક્સ એટલે કે અહીંયા સ્ક્રુ આપેલા હશે તમારે પ્રેક્ટિકલ કરેલા હોય તો અહીંયા એક રેઝિસ્ટન્સ બોક્સ છોડી દેવાનું પછી વચ્ચે એક પોઈન્ટ આપેલો હોય અહીંયાથી આપણે હમણાં જોડીએ અહીંથી એક શન્ટ અવરોધ જોડવાનો S બરાબર છે પછી આ જોડાઈ જાય આ પછી નીચે આવશે પાછું બરોબર છે પછી અહીંથી અને અહીંથી એક વોલ્ટેજ જોડેલો છે વોલ્ટેજ બહારથી આપેલો છે અને અહીંયા છે ને એક માપ પટ્ટી હોય શું હોય માપ પટ્ટી હોય તમારી બુકમાં એનસીઆરટી માં જોજો સરખી આપણી બુક નો અમારે દોરાય ન હોય તો બરોબર છે હા પછી અહીંયા એક તાર જોડેલો હોય શું જોડેલો તાર
હવે કરવાનું શું ખબર, આ ગેલોનોમીટર એક અહીંથી જોડીને, અહીંથી વચ્ચેના જે બિંદુ છે ને ત્યાંથી ગેલોનોમીટર જોડીને એને અહીંયા તાર ઉપર ખસેડવાનો, આમાં ખસેડતા જવાનું 12 થી વોલ્ટેજ, હા જોકી, એને શું કહેવાય, જોકી કહેવાય, હા તો જોકી વડે આપણે ખસેડતા જવાનું, તો જોકી વડે ખસેડતા જશું તો કાક લંબાઈ મળશે, આઈની લંબાઈ કાક હશે અને આઈની કાક લંબાઈ હશે, બરાબર છે, એ બંને વચ્ચેનું કાક સેન્ટર પોઈન્ટ આવે. તો આવું કરવાથી છે ને આ જે તાર હોય ને એનો કાક અવરોધ હોય, એનો અવરોધ અને આનો અવરોધ કેવો થઈ જાય, સમાન થઈ જાય. જો આ બંનેનો અવરોધ સમાન થાય તો આ જે વચ્ચેનો પાર્ટ છે, આ જો આ બંનેનો અવરોધ સમાન થાય, આપણે જો ગુણોત્તર સમાન થાય, આનો ગુણોત્તર સમાન થાય તો વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર થતો નહોતો, નહોતો થતો ને, એટલે જ આપણે આને નેગ્લેક્ટ કરતા હતા. તો આ જે ગેલોમીટર આ વચ્ચેનો બિંદુ છે, જો આ પાર્ટ આ બાજુ, આ પાર્ટ આ બાજુ, આ બંને આ એસ અને નીચેનો એલ, બરોબર છે, અને આવડો આ આર બી અને નીચેનો એલ, એ બે પાર્ટ થઈ ગયા, પી ક્યુ, પી અને એસ ને ક્યુ ને આર, અને વચ્ચે જે ગેલોમીટર જોડેલો છે આ વચ્ચેનો પાર્ટ થઈ ગયો, જો આ વિસ્ટન બ્રિજ નો વચ્ચેનો પાર્ટ, એ ગેલોમીટરના વિદ્યુત પ્રવાહ પર થવા પસાર થવાનું બંધ થઈ જશે. એટલે તમે શું કહેશો કે આ સર્કિટ હવે બેલેન્સ છે, શું થશે, બેલેન્સ સર્કિટ, બેલેન્સ સર્કિટ થાય, એટલે તમે કહી શકો કે આ હવે જો આ જે છે ને ટોટલ 100 સેન્ટીમીટરની હોય, બરોબર છે, તો આને કરવાનું 100 માઇનસ એલ, અને આને એલ ધારું તો આને શું કહેવાય, 100 માઇનસ એલ, જેમ કે આ બાજુ 60 હોય અને આ બાજુ 40 હોય તો 100 માઇનસ એલ જ થશે ને, બરોબર, 60 માઇનસ 40, સોરી 60 માઇનસ 100 માઇનસ 60 શું થાય, 40 થઈ જાય, અહીં 40 મળી જાય, બરોબર, તો આને એલ ધારવાનો અને 100 માઇનસ, બરોબર. તો આ બધી વસ્તુ લખવાની મેં જે સમજાવ્યું એમ કે આનો અવરોધ એલ વાળોનો અવરોધ આરબી ને સમાન, એનો ગુણોત્તર અને એસ ને 100 માઇનસ એલ નો ગુણોત્તર બંને કેવો થઈ જાય, સમાન થઈ જાય. એટલે હું અહીંયા લખું આર ના છેદમાં એલ બરાબર એસ ના છેદમાં 100 માઇનસ એલ જો થઈ જાય તો વચ્ચેનો જે ગેલોનોમીટર જોડેલો છે એ વિસ્ટન બ્રિજની જેમ વર્તીને ગેલોનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં, એટલે આપણી સર્કિટ બેલેન્સ છે. તો આ આપણું શું થઈ ગયું, સૂત્ર બની ગયું, થઈ ગયું. તો આ બધું લખવાનું છે, આવડશે કે નહીં, કે નહીં આવડે, આવડે ને. હવે તમને લેન્થ સાથેનો અવરોધ હોય ને, આ લેન્થ, લેન્થના ફોર્મમાં અવરોધ હોય એ કઈ રીતના લખવાનો, જો અહીંયા સુધી અહીંયા એ બિંદુ છે અને વચ્ચે ડી બિંદુ છે, તો એ અને ડી, આ એ અને ડી વચ્ચેનો અવરોધ, આંત અવરોધ કેમ લખવાનો, આર એ ડી બરાબર સ્મોલ આર ઇન્ટુ એલ, બરાબર છે. એ જ રીતના ડી ને, ડી ને સી, અહીંયા સી ધારું, તો ડી ને સી વચ્ચેનો અવરોધ થશે આર ઇન્ટુ 100 માઇનસ એલ, બરાબર છે, આ રીતના લખવામાં આવશે. તો આ આવડી ગયું કે નહીં, આર અપોન એલ બરાબર એસ અપોન 100 માઇનસ એલ થવું જોઈએ તો ગેલોનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. તો આ બધી જે ચોખવટ છે એ બધી લખી નાખવાની, રેઝિસ્ટન્સ બોક્સ વિશે લખવાનું, શન્ટ વિશે લખવાનું, રેઝિસ્ટન્સ બોક્સને ફેરવી શકાય આપણે 12 અવરોધને 12 એક એક કાઢીને ફેરવી શકાય, ને એ બધી તમે પ્રયોગમાં કરતા હોય એવું લખી નાખવાનું, બરાબર છે, પૂરું. ચાલો આના ઉપરથી થિયરી જો ન પૂછાય તો એક્ઝામ્પલ પૂછાશે, જો પૂછ્યો છે એક્ઝામ્પલ, આ સી બિંદુ, અહીંયા 6 ઓહ્મ નો શન્ટ અવરોધ આપેલો છે ને, અહીંયા રેઝિસ્ટન્સ બોક્સમાં કેટલો અવરોધ હશે, એટલે રેઝિસ્ટન્સ બોક્સ નો અવરોધ પૂછ્યો છે, અહીંયા જોકી વચ્ચે છે, જોકી, જોકીથી આટલું અંતર છે 60 સેન્ટીમીટર, અને આટલું અંતર છે, સોરી અહીંયા 40 છે અને અહીંયા 60 છે. કોઈક વાર તમને એક જ બાજુ હું આપી દે તો ઓલામાં 100 માઇનસ એલ કરી નાખવાનું હોય તો આવડવું જોઈએ, અહીંયા 10 વોલ્ટની બેટરી જોડેલી છે, આવો ક્વેશ્ચન છે, તો રેઝિસ્ટન્સ બોક્સમાં કેટલો અવરોધ હશે તો એ બેલેન્સ થયેલું હોય, આવો પ્રશ્ન છે. તો સાવ સહેલું છે, એક્સ ના છેદમાં 40 બરાબર 6 ના છેદમાં 60 થાય કે નહીં, તો શું થાય, એક્સ બરાબર આ શું થઈ જાય 10 ઉપર જાય તો શું થઈ જાય 4 થઈ ગયો. તો આને સ્કીપ કરવાનો નહીં,
નહીં કરવાનો ને પછી એમ પૂછ્યું છે કે વિદ્યુત પ્રવાહ પણ શોધવાનો છે શું શોધવાનો છે આમાં આખા સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ શોધો તો હવે આપણે આને એઝ અ વેસ્ટર્ન બ્રિજ દોરી નાખવાનો દોરી શકાય ને ઉપર 4 ઓહ્મ નીચે 40 સેન્ટીમીટર હવે જો મેં તમને શીખવાડ્યું અહીંયા ભાઈ છે ને આ મેં દોરી નાખી સર્કિટ આ ઉપર છે 4 ઓહ્મ અને 6 ઓહ્મ છે ને નીચે 40 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર હવે આને મારે અવરોધમાં ફેરવવું હોય તો મેં અહીંયા ઉપર નીચે સર્કિટમાં જો લખાયું છે RAB બરાબર RAD બરાબર R ઇન્ટુ L અને 100 માઇનસ L ઇન્ટુ R થાય તો R ઇન્ટુ L એટલે 40 ઇન્ટુ આંતરિક અવરોધ હવે અહીંયા આંતરિક અવરોધ આપેલો છે એટલે કે સ્મોલ r ની વેલ્યુ આપેલી છે 0.1 ઓહ્મ પર સેન્ટીમીટર તો 40 ઇન્ટુ શું થશે 40 ઇન્ટુ 0.1 R ઇન્ટુ L બરાબર 40 ઇન્ટુ 0.1 તો શું થાય 4 ઓહ્મ થાય અહીંયા શું થશે 6 બરાબર છે તો 4 ના છેદમાં 4 અને 6 ના છેદમાં 6 એક થઈ જાય એટલે વિસ્ટન બ્રિજ બેલેન્સ શેર વચ્ચેનું કામ કરશે નહીં તો ચાલો હવે આપણે શું કરીએ આ 4 અને 6 કેમાં થાય શ્રેણીમાં થાય તો 10 થઈ જાય થઈ જાય કે નહીં થઈ જાય અને નીચે 4 અને 6 તો શું થઈ જાય 10 થઈ જાય 10 ઓહ્મ 2 ઓહ્મ કોમાં છે સમાંતરમાં છે ને સમાંતરમાં છે તો શું થાય I બરાબર 10 ના છેદમાં R ઇક્વિવેલન્ટ 10 વોલ્ટ સોરી I ક્યાં પહેલા આ શોધવું પડશે ને તો શું થાય 10 ઇન્ટુ 10 ના છેદમાં 20 તો 100 ના છેદમાં 20 તો શું થાય 5 ઓહ્મ થાય 5 ઓહ્મ બરાબર છે પાંચ ઓહ્મ થઈ ગયું હવે આપણે શું જોઈએ આપણે 5 ઓહ્મ મળી જાય તો વિદ્યુત પ્રવાહ મળી જાય I બરાબર V ના છેદમાં R કેટલા વોલ્ટેજ આપેલા હતા પહેલેથી મેં 10 વોલ્ટ 10 વોલ્ટ અહીંયા 10 વોલ્ટ આપેલા તો 10 વોલ્ટ ના છેદમાં 5 ઓહ્મ તો શું થઈ જાય 2 એમ્પિયર શું થઈ જાય 2 એમ્પિયર આવડશે તો મીટર બ્રિજના પણ દાખલા પૂછાય છે હવે આપણે આગળ વધીએ છીએ મીટર બ્રિજ પૂરો હવે ગેલેનોમીટર ને વોલ્ટમીટર અને એ મીટરમાં ફેરવવાનું પૂછાય છે ને છેલ્લું છે આપણું પોટેન્શિયોમીટર બરાબર છે એટલું આજે ભણવાના છીએ ગેલેનોમીટર ટુ હવે શું જોઈએ ગેલ્વેનો મીટર ને એ મીટર અને કેટલા વાગે જો પેલા ના ના પોણા પર આ ટાઈમ થોડો છે ના 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 તેમણે 12 વાગ્યાનું કીધું હા પણ 12 વાગે નીકળજે ને કેટલા વાગ્યા છે અત્યારે નહીં 12 વાગે નીકળજે ને થોડુંક પૂરું કરી નાખ બરાબર છે આખું યુનિટ પૂરું થઈ જાય ને પછી સમજાઈ જાય ને પછી ઘરે જઈને લખવાનું છે આ તમારે હું આની પીડીએફ મોકલું છું તમને હવે ગેલેનોમીટરને એ મીટર અને વોલ્ટમીટરમાં ફેરવવું છે ઓકે જો ગેલેનોમીટર શું માપે ગેલેનોમીટર માપે માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહની દિશા અને ઓછામાં ઓછો વિદ્યુત પ્રવાહ એ માત્ર માઇક્રોમીટર માઇક્રો એમ્પિયર માં જ તે વિદ્યુત પ્રવાહ માપે હવે જો વધારે વિદ્યુત પ્રવાહ જાય ને તો શું થઈ જાય ઉડી જાય ગેલેનોમીટર ઉડી જાય તમારે પ્રેક્ટિકલ માં કેતા આવશો આ ડાયરેક્ટ નહીં જોડતા ગેલેનોમીટર હા એ તો ત્યાં હવે બીએસસી કરવા જાવ તો તમને સર્કિટ જોડવાની આવશે ને આવી રીતના પ્રેક્ટિકલ ન હોય ને વાય વાય પણ પૂછે ને પ્રેક્ટિકલ જાતે જ કરવાના હોય બરોબર છે ચાલો હવે આપણે આગળ વધીએ
હવે ગેલોમીટર ને એ મીટર માં ફેરવું છે, જો આ માઇક્રો એમ્પિયર માં માપે છે, બરોબર છે? તમને ગેલોમીટર વિશે માહિતી દેવાનું કે તો તમારે આની વિશે લખવાનું, જો આનો વિદ્યુત પ્રવાહ હોય ને એને આઈજી વડે દર્શાવાય, ગેલોમીટર નો વિદ્યુત પ્રવાહ જે ઓછામાં ઓછું વિદ્યુત પ્રવાહ માપે છે, ખાલી ડિફ્લેક્શન દર્શાવે. હવે આ ગેલોમીટર મારે પેલા મારે એ મીટર માં ફેરવું છે, કેમાં પેલો ભાગ છે એ મીટર નો, ગેલોમીટર ટુ એ મીટર, એ મીટર, ગેલોમીટર એ મીટર કરવું હોય તો અહીંયા હું એક ગેલોમીટર જોડી દઉં. આ ગેલોમીટર સાથે છે ને, હવે જો એ પોતે ક્ષમતા નથી એની કે બધો વિદ્યુત પ્રવાહ લઈ લે, તો એની સાથે છે ને એક શંટ અવરોધ જોડી દેવાનો કે જેથી એ ઉડી ન જાય. તો હું અહીંયા શંટ અવરોધ જોડી દઉં જેની વેલ્યુ બહુ જ ઓછી હોય, શંટની હંમેશા બહુ જ નાનો અવરોધ હોય, નાનો અવરોધ. આ નાનો અવરોધ જોડવાથી શું થશે ખબર, કે વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જાય, કે જ્યાં સૌથી ઓછી અડચણ હોય તે બાજુ જાય, બરોબર છે? તો અહીંથી આવતો હોય ને તો એ શંટ તરફ વયો જશે વધારે ભાગેનો. ધારો કે મેં એક એમ્પિયર નો અવરોધ વિદ્યુત પ્રવાહ મોકલ્યો હોય તો 990 મિલી એમ્પિયર એ કઈ તરફ જાય, શંટમાં, અને બીજો બધો કેમ આવે છે, ગેલોમીટર 10 મિલી એમ્પિયર. એક એમ્પિયર માંથી 990 આમ અને નીચે 10, ગેલોમીટર માં 10 વયું જાય. અહીંયા જો ટોટલ થઈને આ બાજુ આવશે બંને, તો અહીંયા એ પાછા 1000 મિલી એમ્પિયર થઈ જશે. 1000 મિલી એમ્પિયર શું થાય, એક એમ્પિયર જ થાય, હે ને? તો આપણે શું કોને બચાવી દીધો, ગેલોમીટર. આ ગેલોમીટર બચાવવાનું કારણ શું, કે હવે આ આખી જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ હવે એમ્પિયર માં તમને રીડિંગ આપશે. એટલે કે એ મીટર જે છે ને, એ મીટર એ શું આપે ખબર, વધુ જ્યારે વિદ્યુત પ્રવાહ શોધવો હોય, વિદ્યુત પ્રવાહ બહુ વધારે પડતો છે, એને માપવા માટે એ મીટર નો ઉપયોગ થાય. તો એને ગેલોમીટર ને મેં એ મીટર માં ફેરવી નાખ્યો. આ જે છે ને નીચેની સર્કિટ, એ ગેલોમીટર ને એ મીટર માં ફેરવ્યું. હવે આખી સર્કિટ છે ને એ વધારે વોલ્ટેજ, વધારે એમ્પિયર ના વિદ્યુત પ્રવાહ ને માપી શકશે. એટલે કે અહીંયા એક એમ્પિયર નો જો વિદ્યુત પ્રવાહ જતો હોય તો એને પણ માપી શકશે. કઈ રીતના, ઉપર 990 હોય જાય, નીચે 10 થઈ જાય, તો આનો ટોટલ કરશો એટલે શું થઈ જાય, 1000 મિલી એમ્પિયર. ગેલોમીટર બચી ગયો અને આપણે જે માપવું હોય એ માપી લીધું, બરોબર છે? તો આ જે ટ્રીક છે એના વડે આપણે શું કર્યું, વિદ્યુત પ્રવાહને માપ્યો, બરોબર? તો આપણે અહીંયા બંને બાજુ વોલ્ટેજ હશે, અહીંયા વોલ્ટેજ હશે શંટમાં અને ગેલોમીટરમાં પણ કાંઈક વોલ્ટેજ હશે, એ બંને કેવા હશે, સમાન હશે. કેવા હશે, સમાન હશે. વીજી બરાબર વીએસ, બંને ઉપર વોલ્ટેજ કેવા, સમાન. તો વીજી બરાબર વીએસ હોય તો વીજીમાં વોલ્ટેજ કેટલા થાય, આઈજી ઇન્ટુ ગેલોમીટર નો અવરોધ ને ધારીએ જી. વી બરાબર આઈઆર હોય, આઈજી એટલે કે ગેલોમીટર નો વિદ્યુત પ્રવાહ આઈજી અને એનો અવરોધ જી, કેપિટલ જી. બરાબર શંટ નો વિદ્યુત પ્રવાહ જેટલો ગેલોમીટર માં વયો જાય એનથી ઓછો જાય છે, તો આઈ માઇનસ આઈજી થાય કે નહીં? જેટલો ગેલોમીટર માં વયો ગયો ટોટલ માંથી, ગેલોમીટર માં વયો ગયો એ બાદ કરી નાખીએ, એટલે કે 1000 માંથી 10 બાદ કરી નાખીએ એટલે શું થઈ જાય, 990 એ ઉપર જાય છે, આઈ માઇનસ આઈજી થશે, ઇન્ટુ શંટ નો અવરોધ એસ. આ તમને, આ તમારું સૂત્ર સમજાવી દીધું, ક્લિયર થઈ ગયું? આના રિલેટેડ તમારે લખી દેવાનું, જો તમને આના વિશે પૂછ્યું હોય, ગેલોમીટર ટુ એ મીટર. હવે એના એક્ઝામ્પલ કરીએ કે અહીંયા જી બરાબર 50 ઓહ્મ નો, એટલે કે જે ગેલોમીટર લીધો છે એનો અવરોધ કેટલો છે, 50 ઓહ્મ. ગેલોમીટર જે લીધો છે એનો શું અવરોધ છે, 50 ઓહ્મ. અહીંથી આવે છે આઈ, પરંતુ અહીંયા શું થઈ જાય, આઈ માઇનસ આઈજી, કેમ કે અહીંયા શું વયો જાય, આઈજી વયો જાય, છે ને? અહીંયા છે અવરોધ એસ, બધાની વેલ્યુ આપેલી છે, આઈજી ની વેલ્યુ આપેલી છે 50 માઇક્રો એમ્પિયર, બરોબર છે? એસ ની વેલ્યુ શોધવાની છે શંટ, અને આઈ ની વેલ્યુ આપી છે 5 મિલી એમ્પિયર, બરોબર છે? 5 મિલી એમ્પિયર આપ્યો અને ગેલોમીટરમાં માત્ર 50 માઇક્રો એમ્પિયર ગયો, એટલે ગેલોમીટર બચી ગયું અને આ તમને વિદ્યુત પ્રવાહ પણ મળી જશે.
5 મિલી એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ જાય છે. સૂત્ર શું લખાયું? Ig into G બરાબર I minus Ig into Shunt. બરાબર છે. Ig ની વેલ્યુ છે 50 છે ગુણ્યા 10 ની માઇનસ 6 50 માઇક્રો એમ્પીયર ઇન્ટુ G ની વેલ્યુ છે શું 50 ઓહ્મ બરાબર I minus Ig શું થાય 5 મિલી એમ્પીયર માઇનસ Ig શું થાય 5 માઇનસ 5 ઇન્ટુ 10 ની માઇનસ 3 માઇનસ 50 ઇન્ટુ 10 ની માઇનસ 6 થશે ઇન્ટુ S ની વેલ્યુ શોધવાની છે તો આમાં S ને કરતા બનાવી દેવાનો અને તમારી વેલ્યુ આવી જશે. આવડશે કે નહીં આવડે? ચલો આગળ વધીએ. ચલો હવે આપણે જોઈએ ગેલ્વેનોમીટર 2 વોલ્ટમીટર. ગેલ્વેનોમીટર 2 વોલ્ટમીટર. એ મીટર આવડી ગયું. હવે આપણે ગેલ્વેનોમીટર ને વોલ્ટમીટર માં ફેરવવો છે. તો હવે હું શું જોડીશ ખબર? ગેલ્વેનોમીટર માં અહીંયા હોય ગેલ્વેનોમીટર, એની સાથે હું બલ્બ જોડી દઉં. શું જોડી દઉં? બલ્બ. બલ્બ એક જાતનો છે ને અવરોધ છે, ટંગસ્ટન ફિલામેન્ટમાં અવરોધ હોય, એ અવરોધની સાપેક્ષે તમને વોલ્ટેજ મળી જાય કે કેટલા વોલ્ટ વાપરે છે આપણો બલ્બ. બરાબર છે. તો વોલ્ટેજ જોડી દીધો તો વિદ્યુત પ્રવાહ અહીંયા આ આપેલો છે, જાય છે અહીંયા આઈજી. બરાબર. હવે અહીંયા મેં આગળ જો જોયું તો એ પણ શંટ કેમાં જોયું? તો સમાંતરમાં. અહીંયા સમાંતરમાં મેં બલ્બ જોયો છે. તો વીજી બરાબર અહીંના વોલ્ટેજ મને કયો? આઈજી જાય છે તો અહીંના વોલ્ટેજ કેટલા થશે? વીજી બરાબર ગેલ્વેનોમીટરમાં વોલ્ટેજ બરાબર આઈજી ઇન્ટુ એનો અવરોધ કેપિટલ જી. બરાબર છે. આ વોલ્ટેજ ઇન ગેલ્વેનોમીટર. પછી હવે ટોટલ વોલ્ટેજ શોધવો હોય, શું ટોટલ અવરોધ વોલ્ટેજ શોધવો હોય તો મારે આ જે છે ને એ તમને છે ને વેલ્યુ આપશે નહીં. જો જેમ કે હું અહીંયા ખાલી બલ્બ જોડ્યો છે, ગેલ્વેનોમીટર ડાયરેક્ટ જોડી દીધો છે, તો હું શું કરીશ ખબર? વીજી બરાબર શોધવા જઈશ. મને ધારો કે હું આઈજી ની વેલ્યુ મળી મને 10 મિલી એમ્પિયર. બરાબર છે. અને મને વોલ્ટેજ શોધવા છે તો વીજી બરાબર શું થશે? 10 ઇન્ટુ 10 ની માઇનસ 3 એટલે કે આને આઈજી ને ફેરવી નાખ્યું ઇન્ટુ આર. આર ની વેલ્યુ આપેલી હોય ધારો કે 10 ઓમ. બરાબર છે. 10 ઓમ કરું તો શું મળે મને? 0.1 વોલ્ટ. 0.1 વોલ્ટ નો કોઈ દી બલ્બ હોય નહીં તો આ વસ્તુ શું થાય? ખોટી પડે. તો મારે શું કરવાનું ખબર? આ બલ્બ છે ને એની સાથે મારે શું જોડવાનું? ગેલ્વેનોમીટર સાથે મારે જોડી દેવાનો એક મોટો અવરોધ કેપિટલ આર. શું જોડવાનો? કેપિટલ આર જોડવાનો. થોડીક ઝડપ કરું છું એટલે થોડુંક આકૃતિમાં થોડી ક્લિક થાય છે. બરાબર. તો વોલ્ટેજ કેમ મળશે? V બરાબર હવે અહીંયા શું હતું? Ig ઇન્ટુ G. અહીંયા શું થશે? Ig ગયો આનો કે અવરોધ આનો અવરોધ બંનેનો અવરોધ થશે. તો V બરાબર Ig ઇન્ટુ કેપિટલ G ગેલ્વેનોમીટર નો અવરોધ વત્તા આ જે જોડેલો છે એ અવરોધ. ઓકે. હવે તમારા જે વોલ્ટેજ હોય આની સાપેક્ષે વોલ્ટેજ શું હોય ખબર? કોઈ પણ હોય જેને વોલ્ટેજ શોધવો હોય તો એને સમાંતર કોઈ વસ્તુ જોડી દો, એટલે કે કોઈ એની સાપેક્ષે સમાંતરમાં વોલ્ટમીટર જોડો એટલે તમને વોલ્ટેજ આપી દે. મારે બલ્બના વોલ્ટેજ શોધવા હતા તો શું ગેલ્વેનોમીટર વડે ખાલી શોધી શકાણું નહોતું, તો મેં સાથે શું જોડી દીધું? કેપિટલ આર. એટલે હવે મને જે આના જે વોલ્ટેજ આપશે ને આના વોલ્ટેજ એ આ બલ્બના વોલ્ટેજ આપી દેશે, કેમ કે હું અહીંયા બે છોડા જોયા છે તો આ બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ હોય એ મને મળી જાય. બલ્બના મને વોલ્ટેજ મળી જાય. આવડશે. ચલો હવે આના ઉપરથી દાખલા પૂછાય છે પરંતુ આપણે પછી કરશું. ઓકે. પછી એટલે તમને હું ક્વેશ્ચન આપી દઈશ, કેમ કે તમારે જોઈને કરવાનું જ છે. ઓકે. આનો સૂત્ર છે એમાં ખાલી મૂકવાની છે કિંમત, એટલે આપણે થોડોક ટાઈમ ઓછો છે તો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ છીએ પોટેન્શિયોમીટર, આજનો લાસ્ટ ટોપિક. લાસ્ટ ટોપિક આ આપણો યુનિટનું પૂર્ણાહુતિ થાય છે પોટેન્શિયોમીટર. ઓકે. પોટેન્શિયોમીટરનો ઉપયોગ ક્યાં થાય? પોટેન્શિયોમીટર છે ને એક વોલ્ટમીટર જ છે કે જે સારું વોલ્ટમીટર કહી શકાય. શું કહેવાય?
સારું વોલ્ટમીટર કે તમને એક્ઝેક્ટ વોલ્ટેજ આપી દે, કોઈ પણ સેલ હોય તેના વોલ્ટેજ સારા આપી દે. પરંતુ આનો ઉપયોગ કેમ ન થતો? તમારા વોલ્ટમીટરની જગ્યાએ પોટેન્શિયોમીટર વાપરવો જોઈએ. ઉપયોગ એટલે નથી થતો કેમ કે વોલ્ટમીટર છે ને એ સહેલાઈથી આપણને નાનો નાનો બોક્સ મૂકી દે એટલે આપણે વોલ્ટ આપી દે. પરંતુ પોટેન્શિયોમીટરમાં આખી મોટી તમે પ્રેક્ટિકલમાં જોયું હતું આખો મોટો સેટઅપ હોય, એ સેટઅપ લઈને બધા વોલ્ટમીટર થોડા વોલ્ટ શોધવા જઈએ બરાબર, એટલે વોલ્ટમીટરનો ઉપયોગ થતો નથી. પરંતુ એક્ઝેક્ટ રીડિંગ જોતું હોય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ થઈ શકે. આનો ઉપયોગ શું થશે? જો મેં કીધું એ બધું લખવાનું, મેં બોલ્યો ને એ એટલા મુદ્દા લખવાના, પછી તેનો ઉપયોગ શું થાય? કોઈ ઈએમએફ હોય, કોઈ કોઈ કોસ છે કોસ, એનો ઈએમએફ શોધવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. આ બધી થિયરીમાં લખવાનું. પછી બે કોષ હોય ને એ બે કોષનો સંબંધ સ્થાપી, એટલે કે બે કોષને બંનેને રિલેટ કરીને એક કોષની વેલ્યુ શોધી નાખવાની, એના માટે પણ પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય. ત્રીજો પોટેન્શિયોમીટર એટલે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ ત્રીજો એ છે કે બીજી જે એક કોષ લીધો છે એનો આંતરિક અવરોધ શોધવા માટે. કોષનો આંતરિક અવરોધ હોય ને આપણે સ્મોળાર લખતા હતા બધામાં, એનો આંતરિક અવરોધ શોધવા માટે ત્રણ વસ્તુમાં ઉપયોગ થાય છે બરોબર છે. તો ચાલો આપણે પોટેન્શિયોમીટરનો ગુણધર્મ શોધીએ. હવે જો તાર હશે બહુ મોટો, એ તારમાં છે ને તાર કેવો લીધો હોય છે ખબર? એવો તાર કે જે તાપમાન ઉપર આધારિત ન હોય. કેવો તાર? તાપમાન ઉપર આધારિત ન હોય. તો એ તારમાં વિદ્યુત પ્રવાહ જાય છે I. મેં કોઈ બિંદુ તાર લીધો A અને B, એમાં I વિદ્યુત પ્રવાહ જાય છે, આટલું અંતર છે L બરોબર છે. આ જે તાર છે ને એનો અવરોધ, એનો શું કહેવાય એને, એને શું કહેવાય? અવરોધકતા. અવરોધકતા જોયું હતું ને આપણે, રો, અવરોધકતા રો. એનું ક્ષેત્રફળ છે તારનું A, એટલે કે ના આડછેદનું ક્ષેત્રફળ A. તો આનો અવરોધ શું થશે? R બરાબર રો L બાય A. તારનો અવરોધ હંમેશા આ રીતના માપવાનો. V બરાબર હવે વોલ્ટેજ શોધવો હોય, આ A અને B વચ્ચે વચ્ચેનો અવરોધ વોલ્ટેજ શોધવો હોય તો V બરાબર I ઇન્ટુ R. I ની વેલ્યુ એમના, R ની વેલ્યુ શું થશે? રો L બાય A. આ રીતના તમે વોલ્ટેજ શોધી શકો પોટેન્શિયોમીટરમાં. A અને B વચ્ચેનો વોલ્ટેજ શોધવો હોય તો V બરાબર IR. R ની વેલ્યુ શું થાય? રો, એની અવરોધકતા જે તાર લીધો છે એનું ક્ષેત્રફળ, એની લંબાઈ, એટલે તારની અવરોધ શોધીને એની સાથે I ગુણી નાખો એટલે એના વોલ્ટેજ મળી જાય, એટલે કે આ A અને B વચ્ચેના વોલ્ટેજ V બરાબર I ઇન્ટુ રો L બાય A થશે. અહીંયા વોલ્ટેજ જે છે ને એ લંબાઈ ઉપર આધારિત છે. વોલ્ટેજ એ લંબાઈ ઉપર આધારિત છે, જેટલી લંબાઈ વધતી જશે એના વોલ્ટેજ એટલા વધતા જશે. શું કામ? જો અહીંયા V ચલે છે, આ L દેખાય છે ને, V ચલે છે L, આ રો ને એમને બરાવા દો તો L થશે. તો V ચલે છે L, વોલ્ટેજ જેટલા વધારો હોય એટલી લંબાઈ વધારતા જાય એટલે આ વોલ્ટેજ વધતા જશે, એટલે કે A B વચ્ચેનું જે લંબાઈ છે એ વધારતો જવા, તો એ બંને વચ્ચેના વોલ્ટેજ પણ વધતા જાય. તો V બરાબર આ ચલન છે, ચલન દૂર કરું તો શું થાય? K, એની અચળાંક આપી દો K. V બરાબર K L, અને K ને કરતા બરાબર તો શું થાય? V ના છેદમાં L. આ K જે છે ને એને શું કહેવાય? એકમ લંબાઈ વિદ્યુત સ્થિતિમાન. શું કહેવાય? એકમ લંબાઈ એ વિદ્યુત સ્થિતિમાન, વોલ્ટેજ ના છેદમાં L, એકમ લંબાઈ વિદ્યુત સ્થિતિમાન. K બરાબર V ના છેદમાં L. આ શું કહે છે? વિદ્યુત એકમ લંબાઈ વિદ્યુત સ્થિતિમાન. કે તમે એક મીટરનો તાર લ્યો ને તો એમાં બે વોલ્ટ મળતા હોય, તો જો બે મીટરનો તાર લો, અહીંયા બે મીટર હોય અંતર, તો આ શું થઈ જાય? ચાર વોલ્ટ. અહીંયા જો હું લઉં ત્રણ મીટર તો શું થઈ જાય? છ વોલ્ટ. વોલ્ટેજ વધતા જાય લંબાઈ સાથે, એટલે આ શું દર્શાવે? કે ની વેલ્યુ એકમ લંબાઈ એ વોલ્ટેજ. ઓકે, તો કે ની વેલ્યુ એક મીટરે શું મળતી હોય? જરો એક મીટરે મળતી હોય કે, કે ની વેલ્યુ એક મીટરે મૂકવું, અહીંયા એક મીટર એલ બરાબર એક મીટર મૂકવું તો વી બરાબર કે મળે, મળે વી બરાબર કે. હવે જો એલ ની વેલ્યુ બે મીટર મૂકવું તો વી બરાબર શું થાય? V ને કરતા બનાવવાનો, આ નીચે L બરાબર 2 મૂકો, 2 આ બાજુ આવી જાય K તરફ, 2 અહીંયા આવી જાય તો શું થઈ જાય? 2K થઈ જાય, થઈ ને કે નહીં? તો V બરાબર શું થઈ જાય? 2K. તો મળ્યા. પછી 3 મીટર લો તો શું થાય? 3K થાય.
થાય ને વોલ્ટેજ બરાબર 3k થાય બરાબર છે તો વોલ્ટેજ બરાબર જો હું x લઉં x મીટર લઉં એટલે કોઈ પણ અંતર આપેલું હોય તો શું થાય xk થાય કે નહીં કે નહીં વોલ્ટેજ કોના ઉપર આધારિત છે લંબાઈ સાથે xk બરાબર વોલ્ટેજ ને કરતા બનાવ્યો અને l ને આ બાજુ જ l ની વેલ્યુ મે મૂકી દીધી x l ને મૂકી દીધું x જે આપણે અંતર લેશું તો x * k અંતર ઉપર આધારિત છે વોલ્ટેજ રેડી ચાલો હવે આપણે એના ઉપરથી બનાવટ પૂછાઈ શકે બનાવટ આ મેં તમને સમજાવી દીધું કઈ રીતના આપણે લેન્સ સાથે વોલ્ટેજ મળશે હવે એની બનાવટ છે એ તમે તમારી આકૃતિ જે ફિગર છે એમાં જુઓ પોટેન્શિયોમીટરની આકૃતિ છે બરાબર છે આ પોટેન્શિયોમીટર બહુ જ ઉપયોગી છે યાદ રાખજો હવે એટલે સમજજો અત્યારે જ તે અત્યારે એકવાર સમજી લેશો ને તો છેલ્લે પ્રોબ્લેમ નહીં આવે એટલે કે એક્ઝામ આને પછી તમે તૈયારી કરશો એટલે તમને સમજેલું હોય ને એનું રિવિઝન જલ્દી થાય થાય કે નહીં અને ન સમજેલું હોય તો સમજવામાં વાર થઈ જાય બરાબર છે એટલે જ આપણે ભણ્યા છીએ અત્યારે આ ડિવાઇસ હોય ડિવાઇસ આ ડિવાઇસ એટલે શું જેનો આપણે વોલ્ટેજ શોધવો છે એની સાથે શું જોડવાનું ગેલ્વેમીટર એની સાથે આપણે ચોકી જોડવાની આ આપણી ચોકી ચોકરની ચોકી બરાબર છે આ રીતનું થશે આ આખો શું હશે તાર હશે તાર ઉપર હોય આ ચોકી કોના ઉપર તાર કોપર સ્ટ્રીપ તો આ રીતના આપણે અહીંયા છે ને શું થશે ખબર આ એ આ ડી આ એફ અને આ સી એ ડી એફ સી જ્યારે વોલ્ટેજ એ અને ડી વચ્ચે સમાન થઈ જાય વી એ બરાબર વી ડી થઈ જાય અને વોલ્ટેજ સી અને એફ બરાબર પણ વોલ્ટેજ સમાન થઈ જાય એટલે આ બંને વચ્ચે પણ વોલ્ટેજ સમાન એ અને ડી વચ્ચે પણ વોલ્ટેજ સમાન આવું જ્યારે થાય હું તમે આ તાર ઝોંકીને લેતો જાઓ ત્યારે એ અને ડી વચ્ચેનો વોલ્ટેજ અને સી અને ડી વચ્ચેના સી અને એફ વચ્ચેના વોલ્ટેજ કેવા થઈ જાય સમાન થઈ જાય જ્યારે આવું થાય ત્યારે વિદ્યુત પ્રવાહ સી અને એફ વચ્ચે ગેલ્વેમીટરમાં દેખાડશે નહીં આઈ ની વેલ્યુ શું થઈ જશે ઝીરો જ્યારે સી અને એફ માં વચ્ચે વોલ્ટેજ સમાન થઈ જાય સી બરાબર વીસી બરાબર વીએફ થઈ જાય ત્યારે વચ્ચે વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ જાય નહીં ગેલ્વેમીટર આવર્તન દર્શાવશે નહીં જો આવું થાય તો વીએ બરાબર પણ વીડી થાય જો આવું થશે તો વીએ માઇનસ વીસી બરાબર વીડી માઇનસ વીએ એટલે કે આઈના વોલ્ટેજનો તફાવત અને આના વોલ્ટેજનો તફાવત કેવો થઈ જાય સમાન થઈ જાય થઈ જાય ને VA માઇનસ VC બરાબર VC માઇનસ VA VA માઇનસ VC બરાબર VD માઇનસ VF એટલે VD માઇનસ VF આ નીચેનું થયું VA માઇનસ VC એટલે ઉપરના જે તાર છે એમાં A અને C જોયો છે ને એના વોલ્ટેજનો તફાવત અને નીચેના VD માઇનસ VF એ બંનેના વોલ્ટેજનો તફાવત કેવો થઈ જાય સમાન થઈ જાય તો VAC બરાબર VDF જ્યારે VD DF વચ્ચેનો ડિવાઇસ જોડેલો હોય આ DF વચ્ચે શું જોડેલું છે DF બરોબર છે આ જે ડિવાઇસ ના વોલ્ટેજ હોય એ એસી મુજબ ના જ હશે કેમ કે વીડીએફ બરાબર શું છે વીએસી છે ને એટલે કે ડીએફ બરાબર વોલ્ટેજ જે શોધવા હતા એ આપણે વીએસી જે લંબાઈ મળશે ને મુજબ મળી જશે એટલે કે લંબાઈ મુજબ ના આપણે એટલે કે વીએસી બરાબર આપણે લખીએ વીએસી બરાબર વોલ્ટેજ જોઈ જાય આપણે હવે જો વીએસી બરાબર એસી બરાબર શું થશે એસી બરાબર એસી શું છે લંબાઈ છે ને એસી શું છે લંબાઈ આગળ જોઈએ આપણે આગળની સ્લાઇડ મેં શું કીધું હતું
વી બરાબર કે એક્સ કીધું તો ને આટલી મેં ધારી હોય એક્સ લંબાઈની જગ્યાએ શું કીધું એક્સ વી બરાબર શું થાય અહીંયા વોલ્ટેજ કેવી રીતના મળે કે એક્સ મુજબ લંબાઈ મુજબના વોલ્ટેજ કેમ મળે કે ઇન્ટુ એક્સ કરવાથી લંબાઈ ઇન્ટુ કે કરવાથી આપણને લંબાઈમાં વોલ્ટેજ મળી જાય તો વી બરાબર કે એક્સ છે તો વી એ સી બરાબર શું થાય એ લંબાઈ વાળું જ છે ઉપરનો ભાગ એ સી વાળો તો વી એ વી એ સી બરાબર શું થશે કે ઇન્ટુ એક્સ તો વી એ વી એ સી બરાબર કે એક્સ હોય તો આ વી એ સી બરાબર કે એક્સ એ વી વી ડી એફ બરાબર પણ થશે તો વી ડી એફ બરાબર કે એક્સ એટલે તમને મળી જશે જે સેલ જોડેલો હોય છે કોસ કોસ નો વોલ્ટેજ શોધવાનો કીધો હોય બાહ્ય કોસ નો વોલ્ટેજ શોધો કોઈ પણ કોસ હોય એનો વોલ્ટેજ શોધવાનો હોય તો આપણે ડિવાઇસ નો વોલ્ટેજ શોધી શકાય આના મુજબ બરાબર છે ઈ બરાબર કે એક્સ ચલો છેલ્લો એક આના ઉપરથી એક્ઝામ્પલ કરાવી દો તો બાહ્ય કોષ નો વોલ્ટેજ શોધવા માટે કોનો ઉપયોગ થાય પોટેન્શિયોમીટર નો પોટેન્શિયોમીટર વડે કર્યું શું કર્યું ઉપરનો એસી બરાબર વી બરાબર કે વી એસી બરાબર કે એક્સ ક્યુ ઈ વી એસી બરાબર કે એક્સ કેમ ક્યુ કે લંબાઈ ઉપર આધારિત છે એક મીટર તો વી એક ઇન્ટુ એક્સ બે મીટર તો બે ઇન્ટુ એક્સ એમ લંબાઈ સુધી સોરી બે ઇન્ટુ કે કે ગણું થાય બરાબર છે જો એનો એક્ઝામ્પલ કરું જો કે એક પોટેન્શિયોમીટરની તારની લંબાઈ 10 મીટર આપેલી છે અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વિદ્યુતસ્થિતિમાનનો તફાવત E બરાબર સોરી વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપેલો છે VA V બરાબર 6 વોટ તો કોષનો EMF શોધો કોષનો કોષ બહારથી લીધો હોય ને એનો EMF શોધવાનો છે શું હશે જે તાર પર 180 સેન્ટીમીટરે બેલેન્સ દેખાડે છે તો એ શેની વેલ્યુ આપી દીધી x બરાબર 180 બરાબર છે e બરાબર મેં શું દીધું દીધું હતું kx જો અહીંયા શું હતું e બરાબર kx શોધ્યું હતું ને એટલે કે vac બરાબર kx e બરાબર kx કોઈ પણ વોલ્ટેજ બરાબર શું થાય kx થાય એ જે kx આપે એ કેને આપી દે ડિવાઇસ ના વોલ્ટેજ આપી દે આપી દે ને એની સાથે જોડેલો હોય કોષ નો વોલ્ટેજ આપી દે રેડી હવે મારે k ની વેલ્યુ શોધવી હોય તો કેમ મળે v બરાબર શું થાય k બરાબર જો v બરાબર શું થાય k ઇન્ટુ l જોયું તું તો k બરાબર શું થાય v ના છેદમાં વોલ્ટેજ શું હતા 6 l ની વેલ્યુ 10 તો શું થાય 0.6 થાય ને k ની વેલ્યુ 6 0.6 x ની વેલ્યુ શું છે 180 સેન્ટીમીટર આપેલું છે અને આપણને આ મીટરમાં આપેલું છે 10 મીટર તો આને મીટર સેન્ટીમીટરમાં મીટરમાં ફેરવવું પડશે તો શું થાય 1.8 થાય 1.8 0.6 ઇન્ટુ 1.8 તો શું થશે 6 ના છેદમાં 10 કરી નાખો ઇન્ટુ 1.8 કરો બરાબર છે તો શું થાય આની વેલ્યુ કરીએ તો છેલ્લે જવાબ આવશે 1.08 મીટર સાદું રૂપ આપી દેજો બરાબર છે અત્યારે ગણતરીનો સમય નથી તો આ જે વોલ્ટેજ આપશે એ કોનો આપશે ડિવાઇસના વોલ્ટેજ જે લંબાઈ વાળા જે વોલ્ટેજ આપે એ કોના બરાબર હોય ડિવાઇસના વોલ્ટેજ બરાબર છે તો અહીંયા હજી એક આંતરિક અવરોધ શોધવા માટેનો પણ બીજો પાઠ છે આંતરિક અવરોધ શોધો બરાબર છે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આંતરિક અવરોધ શોધવામાં આવે છે છેલ્લો પાઠ છેલ્લો પાઠ હા હા છેલ્લો પાઠ પૂરો કરી નાખું ને એટલે પછી એ પૂરું નો પછી આ પાછું થોડું પૂરું શરૂ કરવામાં આ મેઇન ટોપિક છે પોટેન્શિયોમીટર બહુ જ ઉપયોગી છે આમાં મારે ક્યાં ગોતું હોય આમાં છેલ્લા પાઠમાં કીધું છે
ચલો પોટેન્શિયોમીટરનો છેલ્લો પાર્ટ છે આંતરિક અવરોધ શોધવા માટે પણ ઉપયોગ થાય છે મેં કીધું તો ને ત્રણ રીતના ઉપયોગ થાય તમે પ્રેક્ટિકલ કર્યું હશે ને આનો તો ખ્યાલ આવશે કે જ્યાં આંતરિક અવરોધ શોધવાનો આવે પછી સેલ કોસ્ટ આપેલો હોય તો કોસ્ટનો વોલ્ટેજ શોધવાનો આવે અને બે કોસ્ટનો કમ્પેરિઝન કરવાનું પણ આવતું હોય છે બરાબર છે હવે તમને ખબર છે E બરાબર શું થાય KL1 કોઈ પણ હોય બરાબર છે તો અહીંયા ફ્રિક સિસ્ટમ બદલી ગઈ છે ચલો આંતરિક અવરોધ થોડીક સર્કિટ આ રીતની નહીં આવે હો આગળની સ્લાઇડ કરી નાખું સીધી ચલો આની સર્કિટ આંતરિક અવરોધ શોધવાની કઈ સર્કિટ આવે જો આ વોલ્ટેજ હોય આપેલા હોય બરાબર છે અહીંયા શું જોડવાનું રિયોસ્ટેટ જોડવાનું બરાબર છે ઓલામાં હતું ઉપરનો ભાગ તો એની એ જ તે રીતના શોધવાનું તો જોડવાનું અહીંયા અહીંયા શું જોડવાનું તાર જોડી દેવાનો બરાબર છે આની સાથે શું જોડેલી હોય સ્કેલ બરાબર છે એની સાથે અહીંની નીચે ભાગમાં એક કોસ જોડેલો હોય એ કોસનો આપણે શું શોધવાનો છે આંતરિક અવરોધ આ કોસ છે એની સાથે નીચે પણ એક મોટો અવરોધ જોડેલો હોય છે આની સાથે શું જોડી દેવાનું ગેલરીમીટર હવે આપણે શોધવાનું છે કે સ્મોલ r ની વેલ્યુ શોધો આની વેલ્યુ શોધવાની છે બરાબર છે બહારથી આપણે E0 વોલ્ટેજ આપેલા છે ધ્યાનથી જોજો આ બહુ IMP છે વિદ્યુત પ્રવાહ જાય હવે વિદ્યુત પ્રવાહ છે ને આ જે છે એમાં S ઓપન કરીએ કોલ કઈ ઓપન કરીએ આ S ઓપન કરીએ તો S ઓપન હોય ત્યારે L1 લંબાઈ પર બેલેન્સ થશે L1 લંબાઈ પર બેલેન્સ હવે જો જ્યારે S1 ઓપન હોય ત્યારે છે ને વિદ્યુત પ્રવાહ ક્યાંથી જાય આ બાજુથી જાય જાય ને ઉપર તરફ થઈને પાછો ઉપર થઈ જાય તો ત્યારે જ્યારે કળ આ S1 છે આ નીચેની S1 છે જ્યારે ખુલ્લી છે એ ખુલ્લી હોય ત્યારે વિદ્યુત પ્રવાહ આ રીતના પસાર થઈને જાય છે તો જો પેન બીજી વાપરો છો અહીંથી ઉપર થઈને ઉપર સર પસાર થઈ જાય જ્યારે S1 ખુલ્લી હોય ત્યારે તમને બેલેન્સ પોઈન્ટ મળે છે L1 એટલે કે કાક લંબાઈ મળે છે L1 બરાબર છે જ્યારે S1 ખુલ્લી છે એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ જતો નથી ઉપર થઈને વયો જાય છે માત્ર કોષમાંથી જ જાય છે શેમાંથી જાય છે માત્ર કોષમાંથી જાય છે હવે જ્યારે કોષમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય નો હોય એટલે કે હવે આમાં છે ને કોષમાંથી હવે બીજો પાર્ટ છે આ પહેલો પાર્ટ છે પહેલા પાર્ટમાં કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો હવે કોષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત EMF E બરાબર KL1 શું કહે છે કે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે અહીંયા સર્કિટ કેવી થઈ જાય બેલેન્સ થઈ જાય અને જો બેલેન્સ થઈ જાય તો આ જે લેન્થ આપે L1 એ L1 કોના બરાબર થાય I ના EMF બરાબર E બરાબર KL1 આપે કે નહીં જ્યારે આ બંને પાર્ટ સમાન થઈ જાય એટલે અહીંથી ગેલોમીટરમાંથી ને આમાં બે પાર્ટ સમાન થઈ જાય તો આ જે L1 હશે એના જે વોલ્ટેજ હશે એ કોના બરાબર છે E બરાબર હશે બરાબર છે હવે બીજો પાર્ટ છે હવે સ્વિચ S બંધ કરશું હવે આને શું કરશું બંધ કરશું S1 ને બંધ કરશું ત્યારે કોસને એક્રોસ એટલે કે આ જે ક્રોસ આ વિદ્યુત કોસ છે E એમાં વિદ્યુત પ્રવાહ કેવો થશે નોટ ઇક્વલ ટુ 0 હવે એમાંથી શું થશે વિદ્યુત પ્રવાહ પસાર થશે કોસના ટર્મિનલને એક્રોસ વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે આ કોસનો જે છે એને સાપેક્ષે વોલ્ટેજ હશે V શું હશે V તો ત્યાં V હોય હવે જ્યારે કળ S1 બંધ કરી છે ત્યારે V આપે તો ત્યારે લંબાઈ વધારે થઈ જશે કેમ કે નીચેનો S1 કળ બંધ કરી એટલે અહીંનો અવરોધ વધારે વધી ગયો એટલે વોલ્ટેજ કેવાથી જાય વધી જાય અવરોધ વધે આ R હતો નીચેનો R ભેગો થયો તો બંનેના અવરોધ ભેગા થાય તો વોલ્ટેજ કેવાથી જાય વધી જાય તો વોલ્ટેજ વધે તો ઉપરની લંબાઈ કેવી થઈ જાય વધી થઈ જાય ને બરાબર
તો આના બરાબર શું થાય છે KL2 જ્યારે S1 બંધ હતી ખુલ્લી હતી ત્યારે KL1 મળ્યું વોલ્ટેજ અને જ્યારે બંધ કરી દીધી ત્યારે વોલ્ટેજ કેવા મળ્યા KL2 મળ્યું ઓકે હવે VXY V બરાબર IR જ્યારે છે ને હવે હું એક વોલ્ટેજ જોડું આ રીતની સર્કિટ જ્યારે વોલ્ટેજ પસાર થાય છે આખી સર્કિટ ધોઈ દો બરોબર છે જ્યારે મેં સ્વિચ બંધ કરી દીધી છે ત્યારે આ કોસ પણ કાક વિદ્યુત પ્રવાહ પસાર કરતો હશે ને આ તો બહાર થી આવે છે બરોબર છે આ આ કોસ પણ વિદ્યુત પ્રવાહ પસાર કરતો હશે આઈ અહીંથી જાય અહીંથી આઈ જાય અને પછી પાછો અહીંયા આઈ વયો છે બરોબર છે V બરાબર શું થાય IR થાય બરોબર છે નીચેના પાર્ટની જ વાત કરું છું ઉપરના પાર્ટ માટે તો વોલ્ટેજ મળી ગયા બરાબર V બરાબર IR V બરાબર IR I ની વેલ્યુ શું થશે આમાં અહીંયા કેપિટલ R છે ને આ સ્મોલ R છે તો શું થાય I ની વેલ્યુ અહીંયા E cos છે તો E ના છેદમાં R વત્તા સ્મોલ R વોલ્ટેજ ના છેદમાં ટોટલ અવરોધ એ તમને શું આપે વોલ્ટેજ આપે કે નહીં હવે R પ્લસ R ને હું શું કરું કરતા બનાવું અને આ વોલ્ટેજ છે એને નીચે જવા દો E ના છેદમાં V ઇન્ટુ R રેડી R ને સ્મોલ R શોધવાનો હતો તો E માઈનસ E અપોન V ઇન્ટુ R માઈનસ R થશે આવું તો સ્મોલ R બરાબર આ કોમન લો તો શું થાય E ના છેદમાં V માઈનસ 1 હવે E ના છેદમાં V E ની વેલ્યુ શું છે KL1 V ની વેલ્યુ શું છે KL2 તો શું થશે R બરાબર કેપિટલ R ઇન્ટુ L1 અપોન L2 સોરી KL1 ના છેદમાં KL2 માઈનસ 1 KK ઉડી જશે તો શું થશે R બરાબર L1 અપોન L2 સોરી સ્મોલ R બરાબર માઈનસ 1 આ તમને શું આપી દે આંતરિક બરોબર છે તો આટલું આપણે પોટેન્શિયોમીટર સુધી આપણે બીજું યુનિટ પૂરું કર્યું ને આ આપણો યુનિટ કમ્પ્લીટ થાય છે ત્રીજું યુનિટ ઓકે ચલો કાલે મળીએ હા ખાલી અડધી કલાકની વાત છે હવે આપણે આમાં ટાઈમ નથી ને એટલે ખોટું નહીં માન એમ નહીં ખોટું નહીં માનતો ખોટું નહીં માનતો પરંતુ હા કેમ કે આપણે ભણવાનું છે ને પૂરું કરવાનું છે ચલો કાલે મળીએ તારો ઉભો રહ્યો